हेलो फ्रेंड्स, हूँ सौनक पटेल, वेब डेमी में आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, आ वीडियो में आपणे बिन सचिवालय तेमज पंचायत वर्गनी परीक्षाओ माटे 25 गोल्डन कन्फ्यूजन पॉइंट्स शीखीशू, बहु आईएमपी रूल्स शीखीशू, जे तमने आवनारी परीक्षाओं में काम में आवी शके छे। तो चलो मित्रों, शुरू करीए छीए आजना वीडियो में। तो अहीं तमे जोई शको छो, बिन सचिवालय माटे 25 कन्फ्यूजन पॉइंट्स। बिन सचिवालय माटे तो खराज, पण मित्रों पंचायत वर्गनी परीक्षाओ माटे पण ध्यानमां लई लेशो। परीक्षाओ माटे पण मित्रों आ खूब ज अगत्यनो वीडियो छे। तो चलो शुरू करिए मित्रों। सौथी पहेलो मित्रों, તાજેતરમાં જ જે હેડક્લાર્કની પરીક્ષા રદ ગઈ, એ પરીક્ષામાં મિત્રો આ એક ક્વેશ્ચન પૂછાયો છે, ક્વેશ્ચન નંબર 1। હવે મિત્રો જુઓ, અહીંયા ખાલી જગ્યા પછી ક્રિયાપદ આપ્યું છે અને એક્ઝોલ્ટને એસ લગાડ્યો છે। ઓકે, એક્ઝોલ્ટનો મીનિંગ થાય છે મોટું દેખાડવું। ઓકે, ઉત્કૃષ્ટ દેખાડવું, પોતાની જાતને અથવા બીજી કોઈ પણ વ્યક્તિને ઉત્કૃષ્ટ બનાવવી, રાઈટ। તો ખાલી જગ્યા પછી મિત્રો ક્રિયાપદ છે। સૌથી પહેલા મિત્રો આ ક્વેશ્ચનની સમજૂતી આપું છું, પછી અમુક ઘણા બધા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે સાહેબ કંઈક નવો જ ટોપિક આવ્યો છે, તો એની પણ હું તમને ક્લેરિટી આપું છું કે ક્યાંથી આવ્યો છે। ઓકે ફ્રેન્ડ્સ, ચલો સૌથી પહેલા મિત્રો અહીંયા જુઓ, હું ઓનલી હું હોય તો એનો મીનિંગ થાય છે મિત્રો જે। હુનો મીનિંગ શું થઈ જાય છે મિત્રો? જે। અને હુ પછી મિત્રો હુ એવર અથવા તો હુ સો એવર, હુ એવરની વચ્ચે મિત્રો સો શબ્દનો પણ પ્રયોગ થાય છે। આ બંનેઓનો મીનિંગ થાય છે જે કોઈ પણ, જે કોઈ પણ। અહીંયા જે એટલે કોઈ એક વ્યક્તિની પણ વાત થઈ શકે છે, પણ જે કોઈ પણ આવો તમે જ્યારે કહો ત્યારે દુનિયાની કોઈ પણ વ્યક્તિનો તમે એમાં સમાવેશ કરી દો છો, દુનિયાની કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે। તો અહીંયા મિત્રો ખાલી જગ્યામાં શું અર્થ નીકળે છે સમજો, જે કોઈ પણ, જે કોઈ પણ પોતાની જાતને મોટી દેખાડે છે, જે કોઈ પણ પોતાની જાતને મોટી દેખાડે છે, શેલ બી અબેઝ્ડ। બી અબેઝ્ડ નો મીનિંગ થાય છે નિકૃષ્ટ બનવું, નિકૃષ્ટ બનવું। તો એ કેવો બની જશે? નિકૃષ્ટ બની જશે। એટલે જે પોતાની જાતને મોટી મોટી વાતો કરે છે, બડાઈ હાંકે છે, એ વ્યક્તિ હકીકતમાં લોકોની નજરોમાં તો નીચે પડે છે, ટૂંકમાં લોકોની નજરે એ બહુ ઉત્કૃષ્ટ દેખાતો નથી। ઓકે, જે વ્યક્તિ પોતાની મોટી મોટી વાતો કરે એ વ્યક્તિ એકચ્યુઅલી જોવા જઈએ તો અબેઝ્ડ બને છે, એટલે નિકૃષ્ટ જ બને છે। ક્લિયર? તો હવે અહીંયા મિત્રો જુઓ, અહીંયા ખાલી જગ્યામાં તમે એવું કહેવા માંગો છો કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ, એટલે જે કોઈ પણ પોતાની જાતને એક્ઝોલ્ટ કરે, પોતાની જાતને ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયત્ન કરે, એ નિકૃષ્ટ બને છે અથવા નિકૃષ્ટ બનશે, શેલ બી અબેસ્ડ। ઓકે, તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા ક્રિયાપદ છે, ખાલી જગ્યા પછી મિત્રો ક્રિયાપદ છે। તો ક્રિયાપદની આગળ શું હોય મિત્રો? ક્રિયાપદની આગળ કરતા હોય, તો અહીંયા તમારે કર્તાવાચક સર્વનામ મૂકવાનું છે, સમજો। હવે અહીંયા હુઝ સો એવર, હુઝ નો મીનિંગ શું થાય છે? જેનું। અને હુઝ સો એવર તો એનો મીનિંગ શું થઈ જશે? જે કોઈનું પણ, જે કોઈનું પણ માલિકી દર્શાવવાની છે, જે કોઈનું પણ આ સ્કૂટર હોય લઈ લે, હુઝ સો એવર સ્કૂટર ધીઝ ઇઝ, બરાબર છે, જે કોઈનું પણ આ સ્કૂટર હોય તો આ સ્કૂટર અહીંયા પાર્કિંગ કર્યું છે તો હટાવી દે। ક્લિયર થયું કે નહીં? તો જે કોઈનું પણ આવા અર્થ માટે મિત્રો હુઝ સો એવર આવશે। હવે ખાલી જગ્યા પછી અહીંયા માલિકી વાળી વસ્તુ તો છે જ નહીં, તો પછી અહીંયા આપણે હુઝ સો એવર નો પ્રયોગ કરીશું નહીં। હુમ સો એવર માં અહીંયા ઈ વધારાનો આપ્યો છે, એટલે આ સ્પેલિંગ ખોટો છે, પરંતુ ઈને કાઢી નાખો તો હુમ સો એવર સ્પેલિંગ બની જશે। હુમ એટલે જેને, અને હુમ સો એવર એટલે જે કોઈને પણ, જે કોઈને પણ। આનું એક સરસ એક્ઝામ્પલ આપું તમને મિત્રો, ઓકે, આનું એક સરસ એક્ઝામ્પલ આપું, આઈ વિલ પ્લે અગેન્સ્ટ, આઈ વિલ પ્લે અગેન્સ્ટ, ખાલી જગ્યા યુ ચૂઝ। ઓકે,
હવે આ વાક્ય જુઓ મિત્રો, આઈ વિલ પ્લે અગેન્સ્ટ એટલે હું એના વિરુદ્ધ રમીશ, રમત રમીશ. કોના વિરુદ્ધ? યુ ચૂઝ એટલે તું પસંદ કરે. તો સામે 10-15 ખેલાડીઓ ઉભા છે, એમાંથી જે કોઈને પણ તું પસંદ કરે એના વિરુદ્ધ હું રમીશ. તો અહીંયા ખાલી જગ્યા પછી મિત્રો ઓલરેડી કરતા છે, પસંદ કરવાની ક્રિયા જે કોઈના ઉપર થશે એ. તો અહીંયા ખાલી જગ્યામાં તમારે કર્મ વાચક રિલેટિવ પ્રોનાઉન મૂકવું પડે. અહીંયા ખાલી જગ્યામાં જે કોઈને પણ આ અર્થ નીકળે છે, જે કોઈને પણ. ઓકે, હુ સો એવર, હુ સો એવર ધ્યાનમાં લઈ લેજો, વચ્ચે સો હોય અથવા તો સો ન પણ હોય, હુ એવર એનો મિનિંગ થાય છે જે કોઈ પણ, જે કોઈ પણ. સામે 50 લોકો ઉભા છે, એમાંથી જે કોઈ પણ ઈચ્છતું હોય તો એ વ્યક્તિ અહીંયા આવી શકે છે. જે કોઈ પણ સ્ટેજ ઉપર આવીને ભાષણ આપવા માંગતું હોય આવી શકે છે. ક્લિયર? જે કોઈ પણ એટલે 50માંથી કોઈ પણ વ્યક્તિની વાત કરવા માટે આ અર્થમાં આપણે આ રિલેટિવ પ્રોનાઉનનો પ્રયોગ કરીએ છીએ, હુ સો એવર, હુ એવર. હવે મિત્રો અહીંયા હુમ, સો એવર અને હુમ એવર બેમાંથી ગમે તે લઈ શકો છો, એનો મિનિંગ થઈ જશે મિત્રો જે કોઈને પણ. હવે જે કોઈને પણ એટલે એના પર ક્રિયા થતી હોય, અને જે કોઈ પણ તો એ પોતે ક્રિયા કરતો હોય. આઈડિયા આવી ગયો કે નહીં મિત્રો? તો આ બંનેમાં આટલો તફાવત છે, રાઈટ? તો મિત્રો અહીંયા આપણે 100% હુમ સો એવર મૂકીશું. હુમ સો એવર અથવા હુમ એવર, આ બેમાંથી કોઈ પણ એકને તમે અહીંયા લઈ શકો છો. તો આ પ્રશ્ન મિત્રો તાજેતરમાં જ હેડ ક્લર્કની પરીક્ષામાં પૂછાયો છે, અને એ પ્રશ્ન આપણે અત્યારે થોડોક સમજવા માટે, આ પ્રશ્નમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું, તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે આ એક કન્ફ્યુઝન પોઈન્ટ લીધો છે. હુ એવર અને હુ સો એવર બંને સમાનાર્થી છે મિત્રો, બંનેમાંથી કોઈ પણનો પ્રયોગ અહીંયા કરી શકો છો. કદાચ આવનારા સમયમાં તમને આ જ પ્રશ્ન પૂછે અને હુ સો એવરના બદલે મિત્રો ઓપ્શનમાં કદાચ હુ એવર આપ્યું હોય તો જવાબમાં હુ એવર પણ આવી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે ઘણા બધા વિદ્યાર્થીઓનું કેવું હતું કે સાહેબ આ પ્રશ્ન આ લોકો લાવ્યા ક્યાંથી, આવું બધું નવું નવું ક્યાંથી લાવે છે? અરે મિત્રો, આપણે વેબ ડેમી એપ્લિકેશનમાં ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં રિલેટિવ પ્રોનાઉનના ફોલ્ડરમાં જજો, અને રિલેટિવ પ્રોનાઉનના ટોટલ 9 વિડીયો છે, એમાં 9મા નંબરનો વિડીયો જોઈ લેજો. બેઠું આ વાક્ય તમને એ વિડીયોમાંથી મળી જશે. બીજું મિત્રો, આપણે હેડ ક્લાર્કની પરીક્ષા પહેલાં આ ઇંગ્લિશ ગ્રામરની બુક લોન્ચ કરી હતી. હેડ ક્લાર્કની પરીક્ષાના 20-25 દિવસ પહેલાં, એક લગભગ એક મહિના પહેલાં આ પરીક્ષા, આ બુક લોન્ચ કરી હતી બ્લેક કવરના પેજવાળી. આ બુકની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ, અને તમારે આમાં પણ જોવું હોય તો આ બુકમાં પણ આ વાક્ય બેઠું આપેલું છે મિત્રો, આ બુકમાં પણ આ વાક્ય બેઠું આપેલું છે. ઓકે, તો એ પણ હું તમને બતાવી દઉં, જેથી કરીને તમને આઈડિયા આવે કે લેટેસ્ટ પરીક્ષાઓમાં જે પ્રશ્નો પૂછાય છે, અને આપણે વેબ ડેમી પબ્લિકેશનમાં જે બુકો લોન્ચ કરી છે, સાયન્સની બુક પણ લોન્ચ કરી છે, તો એ જીસીઆરટી એનસીઆરટી પર સંપૂર્ણપણે એના આધાર પર જ બનાવેલી છે. તો એમાંથી જ બેઠા પ્રશ્નો આવે એ પ્રકારનું કન્ટેન્ટ આપણે અહીંયા મિત્રો રેડી કરીએ છીએ. મિત્રો હવે જુઓ અહીંયા પેજ નંબર 51, પેજ નંબર 51માં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, હુ સો એવર એની એન્ડ એવરી પર્સન હુ એક્ઝોર્ટ્સ હિમસેલ્ફ શેલ બી અબેઝ્ડ. આ બેઠું વાક્ય મિત્રો આપણી આ બુકમાંથી લીધેલું છે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ આ બુક એકચ્યુઅલી અમને ખબર નથી કે આ બુક વિશે, આ બુકમાં એકચ્યુઅલી તમે કેવી રીતનું કન્ટેન્ટ લીધેલું છે? તો મિત્રો આ બુકમાં ગ્રામરના બધા ટોપિક થિયરી સાથે, સમજૂતી સાથે, અને દરેક ચેપ્ટર વાઇઝ આપણે એમાં પ્રેક્ટિસ પણ આપેલી છે, અને વન લાઇનર પ્રેક્ટિસ પણ આપેલી છે મિત્રો આ પ્રકારની બુક. અને ખાસ આપણે આમાં લ્યુસન્ટ, રેનેન માર્ટિન અને કેમ્બ્રિજ ના ગ્રામરનું એક વ્યવસ્થિત સંયોજન કરીને આ બુકમાં આપણે આપેલું છે. તો આ બુક તમારે લેવી હોય તો મિત્રો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે. ચાલો હવે આગળ વધીશું મિત્રો. ક્વેશ્ચન નંબર 1 ક્લિયર થઈ ગયો બધાને, ક્વેશ્ચન નંબર 2 જોઈએ મિત્રો. આ ક્વેશ્ચન અગાઉ પરીક્ષામાં પૂછાયો નથી, પણ મને લાગે છે કે આ પ્રકારનો પ્રશ્ન આવનારા સમયમાં પૂછાઈ શકે એવો છે મિત્રો. ચલો તો આ પ્રશ્ન કેવા શું માંગે છે? There are more ખાલી જગ્યા than ખાલી જગ્યા in this page. નીચે ચાર ઓપ્શન તો જુઓ મિત્રો, વિચિત્ર ઓપ્શન છે.
હવે આ વાક્ય કહેવા શું માંગે છે? આ વાક્ય એવું કહેવા માંગે છે કે આ પેજમાં એ કરતા ઈ, ઓકે, એ નાની એબીસીડીમાં પણ લઈ શકો છો, ઓકે, એ કરતા ઈ વધારે છે, એ કરતા ઈ વધારે છે. એટલે અહીંયા તમારે ખાલી જગ્યામાં એ અને ઈ, પહેલા ઈ લખવાનું છે પછી એ લખવાનું છે, તો બંને ખાલી જગ્યામાં તમારે એ અને ઈ આ બંને શું છે તો આલ્ફાબેટ, લેટર છે, અક્ષર છે, અને એમને બહુવચનમાં મૂકવાના છે. ઓકે, આપણે ગુજરાતીમાં એકડીમાં નથી કહેતા કે ભાઈ આ પાનામાં ટોટલ 10 પાંચડા આવે છે. પાંચડા એટલે પાંચ અંક જે છે, પાંચ એ 10 વખત આવે છે, તો એ બહુવચન થઈ ગયું કે ના થઈ ગયું મિત્રો? તો મિત્રો એક વાત યાદ રાખી લો, રાઈટ, ધ્યાનમાં લઈ લેજો, 5 ઇઝ, એટલે કહેવા શું માંગીએ છીએ, 5 ઈ, ઈ પણ કેટલા, 5. તો આ એક મિત્રો ઈ જે છે એ મિત્રો લેટર કહેવાય, અક્ષર કહેવાય. શું કહેવાય? અક્ષર, રાઈટ. તો અંગ્રેજીમાં કોઈ પણ અક્ષર કે પછી નંબર, તે કે પછી નંબર, માની લો કે 1 થી 100 ની એકડી છે, એમાં એકડા કેટલા આવે છે, એમાં એકડા કેટલા આવે છે મને ખ્યાલ નથી મિત્રો, પણ અહીંયા હું જસ્ટ એમ કહું છું કે ભાઈ આ પેજમાં ટોટલ 12 એકડા છે, 12 એકડા છે, તો 12 એટલે 12 અને એકડા એક માટે 1, તો આ રીતનું બહુવચન થશે. આ એક અંકમાં લઈ લીધું આપણે, તો એનું બહુવચન મિત્રો એપોસ્ટ્રોફી એસ લગાડીને થાય છે. તો આ થઈ ગયા મિત્રો નંબર. તો એક એબીસીડીના જે કંઈ પણ અક્ષર છે લેટર, અને એકડીના જે અંકો છે એનું બહુવચન મિત્રો એપોસ્ટ્રોફે એસ લગાડીને થાય છે. તો અહીંયા બંનેમાં મિત્રો તમારે બહુવચન મૂકવાનું છે. આ પેજમાં એ કરતા ઈ વધારે છે, એટલે આ પેજમાં એ તો છે જ 8-10, પણ ઈ 15 જેટલા છે. આ પેજમાં 8 એ છે પણ ઈ 15 છે. તો મિત્રો અહીંયા બંને જગ્યાએ તમારે એબીસીડીનો જે અક્ષર છે લેટર છે એને બહુવચનમાં મૂકવાનું છે. તો અહીંયા બહુવચન ખાલી એસ લગાડીને થયું છે, નથી થતું. ખાસ આ નિયમ ધ્યાનમાં લઈ લો, બરાબર. એબીસીડીનો અક્ષર કે કોઈ પણ એકડીનો અંક છે એનું બહુવચન કરવા માટે એપોસ્ટ્રોફી એસ લગાડવામાં આવે છે. એટલે ધેર આર મોર ઇઝ ધેન ઇઝ ઇન ધીસ પેજ. આ પ્રકારના પ્રશ્નો મિત્રો તમને પૂછી શકે છે. તો આ એક નિયમ જે મેં તમને ક્લિયર કરાવ્યો, આ નિયમ જરા તમે ધ્યાનમાં લઈ લેજો મિત્રો. ઓકે, આઈ હોપ કે તમને આ નિયમમાં ક્લેરિટી થઈ ગઈ હશે. હવે મિત્રો આપણે નિયમ નંબર 3, કન્ફ્યુઝન પોઈન્ટ 3 નંબરનો જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ એક મુદ્દો એવો છે કે જે મુદ્દામાં વિદ્યાર્થીઓ મગજમાં ગોખી નાખે છે કે પોસ્ટ હોય, પ્રોફેશન હોય તો ધ આર્ટિકલ આવે, અથવા પોસ્ટ અથવા પ્રોફેશન હોય તો નો આર્ટિકલ આવે. આવા અટપટા નિયમો છે. આગળ એક આર્ટિકલનો વિડીયો મેં તમને આપણી યુટ્યુબ ચેનલમાં આપ્યો છે, ફરી એકવાર મિત્રો ધ્યાનમાં લઈ લો. આ પ્રકારનો પ્રશ્ન 2021ની પરીક્ષામાં પૂછાયો છે, તાજેતરમાં જ લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયો છે, એટલે આને સમજવું જરૂરી છે મિત્રો. તો ધ્યાનમાં લઈ લો મિત્રો, કોઈ પણ નાઉન હોય, ઓકે, કોઈ પણ નાઉન હોય, એ ચાહે કોમન નાઉન હોય કે પ્રોપર નાઉન હોય, એના પછી અહીંયા કોમા હોય અને એના પછી મિત્રો પ્રોફેશન દર્શાવનારો શબ્દ હોય. ધ્યાનમાં લઈ લેજો, પ્રોફેશન દર્શાવનારો શબ્દ હોય તો એની આગળ મિત્રો આપણે ધ આર્ટિકલ લગાડીએ છીએ. આને કહેવાય છે, આ જે ડોક્ટર એ પણ એક નાઉન છે, પણ એ નાઉન મિત્રો પ્રોફેશન દર્શાવે છે, અને એ નાઉન અંકલ જે નાઉન છે એને એપોઝિશનમાં આવેલું છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે સમજો, ટાગોર કોમા પછી ખાલી જગ્યા પોએટ વોઝ ગ્રેટ. ઓકે, હવે આ ટાગોર નાઉન છે, જે રીતે અંકલ નાઉન છે, ઓકે ફ્રેન્ડ્સ, જે રીતે અહીંયા અંકલ નાઉન છે એ રીતે અહીંયા ટાગોર નાઉન છે. અંકલ પછી મિત્રો પ્રોફેશન દર્શાવનારો શબ્દ ડોક્ટર શબ્દ આવ્યો, ઇન ધ સેમ વે અહીંયા ટાગોર શબ્દ પછી પ્રોફેશન દર્શાવનારો શબ્દ આવ્યો અહીંયા પોએટ. તરત જ એને કહેવાય નાઉન ઇન એપોઝિશન, એટલે તરત જ એની નજીક જ પરિસ્થિતિ છે, એની સ્થિતિ છે. તો પોએટ શબ્દ ટાગોર પછી તરત જ આવ્યો,
तो ये प्रोफेशन दर्शावनारो शब्द हशे नाउन पछी तो एनी आगळ मित्रों आपणे ध आर्टिकल मूकीए छीए એટલે અહીંયા જવાબ આવી જશે મિત્રો ઓપ્શન સી આ એક નિયમ યાદ રહી જશે મિત્રો પરંતુ આના પછીના એક કન્ફ્યુઝન પોઈન્ટ નંબર 3 ચાલુ છે આમાં મારે તમને એક મહત્વનો મુદ્દો સમજાવવો છે મિત્રો નાઉન ઇન એપોઝિશન પ્રોફેશન દર્શાવનારું નાઉન હોય તો આ બે ખાલી જગ્યાઓ છે મિત્રો એમાંથી મેં તમને આગળની સ્લાઇડમાં શું નિયમ શીખવાડ્યો રાહુલ નાઉન છે રાહુલ નાઉન પછી કોમા છે અને એપોઝિશનમાં આ એક પ્રોફેશન દર્શાવનારું નાઉન આવ્યું રોહન સોરી રોહન નામ છે રાહુલ નથી રોહન છે રોહન પછી કેપ્ટન આ એક પ્રોફેશન દર્શાવનાર નાઉન રોહન પછી તરત આવ્યું આ પ્રકારની પરિસ્થિતિ હશે ત્યારે મિત્રો આ આગળના નાઉનની આગળ મિત્રો કોમા હશે હશે ને હશે અલ્પવિરામ ચિહ્ન હશે હશે ને હશે તો અહીંયા મિત્રો આપણે ધ આર્ટિકલ મૂકીશું આ નિયમ આપણે શીખ્યા બરાબર છે પરંતુ અહીંયા પણ જુઓ મિત્રો રોહન કોમા છે પછી એપોઝિશનમાં મિત્રો અહીંયા રોહન પછી નાઉન આવેલું છે પરંતુ એ પ્રોફેશન દર્શાવનારા નાઉનની આગળ મિત્રો અહીંયા આપણે સંબંધ વિભક્તિમાં સંબંધ વિભક્તિવાળું વિશેષણ મૂક્યું છે ઓકે અને અંગ્રેજીમાં નિયમ છે કે અવર એટલે અમારું એ રીતે આટલા પઝેસિવ એડજેક્ટિવ છે માય અવર યોર હિઝ હર ઇટ્સ અને ધેર આ પઝેસિવ એડજેક્ટિવ પછી ક્યારેય આર્ટિકલ આવતું નથી ક્યારે આર્ટિકલ આવતું નથી તો આ પ્રકારના સંબંધ વિભક્તિમાં સંબંધ વિભક્તિને અંગ્રેજીમાં મિત્રો જિનિટિવ કેસ કહેવામાં આવે છે સંબંધ વિભક્તિને અંગ્રેજીમાં જિનિટિવ કેસ અથવા પઝેસિવ કેસ કહેવામાં આવે છે એ જિનિટિવ કેસમાં આવેલ નાઉનની આગળ ક્યારે આર્ટિકલ નથી આવતું એટલે ભલે અહીંયા પ્રોફેશન દર્શાવનારું નાઉન છે નાઉન પછી એપોઝિશનમાં પણ વચ્ચે પઝેસિવ એડજેક્ટિવ આવી જતું હોવાથી આર્ટિકલ અહીંયા નહીં મૂકીએ મિત્રો ક્લિયર થઈ રહ્યું છે એક્સેપ્શન્સ આર ઓલવેઝ ધેર આ જે કહેવત છે એ અહીંયા લાગુ પડે છે મિત્રો તો આવા મુદ્દા સમજવા બહુ જરૂરી છે મિત્રો અહીંયા આ એક રૂલ સમજાવ્યો છે મેં અહીંયા મિત્રો તમને કોઈ પોસ્ટ રિલેટેડ નિયમ નથી શીખવાડ્યો પોસ્ટ રિલેટેડ નિયમ મેં ઓલરેડી એના રિલેટેડ એક સ્પેસિફિક આર્ટિકલનો એક વિડીયો બનાવ્યો છે મિત્રો ઓકે ચાલો હવે મિત્રો આપણે આગળ વધીશું હવે અહીંયા હું તમને એક માહિતી આપી દઉં હમણાં જ મેં તમને વાત કરી હેડ ક્લાર્કની પરીક્ષા ગઈ બેઠા પ્રશ્નો આમાંથી આવ્યા જે નવો જ લાગે છે વિદ્યાર્થીને કે આજ સુધી સાહેબ કોઈ પરીક્ષા નથી પૂછાણો એ પ્રશ્ન અરે એ પ્રશ્ન પણ આપણી બુકમાં હતો મેં તમને કીધું આપણે ઇંગ્લિશ ગ્રામરની આ બુકમાં 51 નંબરના પેજ નંબર પર જોઈ લેજો મિત્રો બેઠું વાક્ય છે બરાબર તો આ બુક ઇંગ્લિશ ગ્રામરની આવનારી પરીક્ષાઓ માટે એ ચાહે તમારે બિન સચિવાલય આપવાની હોય તલાટી જુનિયર ક્લર્ક પંચાયત વર્ગની કોઈ પણ પરીક્ષા આપવાની હોય કે પીએસઆઈની પરીક્ષા આપવાની હોય એ પરીક્ષા માટે મિત્રો આ બુક તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ બુક લેવી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે એ લિંક દ્વારા તમે એનો ઓર્ડર કરી શકો છો સાથે સાથે મિત્રો બીજી એક બુક પણ આપણે રેડી કરેલી છે ઇંગ્લિશ વોકેબની ગોલ્ડન વોકેબ વોકેબ તમારે તૈયાર કરવી હોય તો એમાંથી પણ બેઠા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એવા જ પ્રકારની વોકેબ આપણે આમાં આપેલી છે તો વોકેબની બુક માટે પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે મિત્રો સાથે સાથે તમને કહી દઉં તો અત્યારે 50% ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે એ માત્ર ને માત્ર મર્યાદિત સમય માટે જ છે તો 50% ડિસ્કાઉન્ટ સાથે ને કુરિયર ચાર્જ સાથે તમને બુક આ રીતે તમને પડશે જે બુકની કિંમત 490 રૂપિયા છે તમને 285માં પડશે જે બુકની કિંમત મિત્રો 310 રૂપિયા છે તમને 190 રૂપિયામાં પડશે અને બંને બુક સાથે મંગાવી હોય તો બંને બુક તમને 460 રૂપિયામાં પડશે ચાલો આગળ વધીશું આમાં વધારે સમય નહીં બગાડીએ બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ આપણે મિત્રો કન્ફ્યુઝન પોઈન્ટ તો ઘણા બધા શીખવાના છે પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક ડિમાન્ડ છે કે સાહેબ અમને બિન સચિવાલય માટે પ્લસ સાથે સાથે આવનારી બધી પરીક્ષાઓ માટે હેડ ક્લાર્કની પરીક્ષા પણ ફરીથી લેવાવાની છે બરાબર તો એ બધી પરીક્ષાઓ માટે પંચાયત વર્ગની પરીક્ષાઓ માટે પણ સર અમને આઈએમપી ટોપિક કે જે ટોપિક અમે ખાસ તૈયાર કરીએ
ओके तो जुओ मित्रों आ बे बाबतो तो क्यारे तमारे स्कीप करवानी थाती नथी मित्रों ओके आ बे बाबतो क्यारे स्कीप करवानी थाती नथी GSSSB संपूर्ण वकेब नो वीडियो आपड़ी YouTube चैनल पर मुकेलो छे साथे साथे वेब डेमी एप्लीकेशन में इंग्लिश ग्रामर ना कोर्स में आ वीडियो ऑलरेडी आपड़े एमा अलग अलग पार्ट बनाईने मुकी दीधा छे एने PDF पण एप्लीकेशन में मुकेली छे मित्रों साथे GSSSB ओल्ड पेपर सॉल्यूशन ए पण जोई लेवाना छे अने वेब डेमी में इंग्लिश ग्रामर ना कोर्स में आपड़े आ पेपर सॉल्यूशन वीडियो फ्री आपेला छे ओके जे लोको ए कोर्स खरीदेलो छे ए लोको खास आ वीडियो जोई लेजो अने आ खास जोई लेवानुं छे आ बे बाबतो जोई एटले मित्रों तमे 50-60% सिक्योर थई जशो बीजी एक वात पंचायत वर्गनी परीक्षा माटे पण मित्रों आपणे GPSSB पेपर सोल्यूशन पण बनाव्या छे एना पण वीडियो बनाव्या छे जूना पेपरोमां पूछायेला इंग्लिशना प्रश्नोनो सोल्यूशन वाळो तो ए पण तमारे जोई लेवानुं छे मित्रों बीजुं हाइधर धीधर वीधर हेन्स देन्स वेन्स आ टॉपिक खास पाको करवानो छे हेड क्लर्कमां पूछायो अगाउ बिन सचिवालयमां पूछायो हतो 2019 એ વખતે કોઈએ નહોતું કરાવ્યું પણ આપણે કરાવ્યું હતું મિત્રો તમને યાદ હોય તો એ જ રીતે ઇરેગ્યુલર વર્બ્સનું ફોલ્ડર જોઈ લેજો ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં રિલેટિવ પ્રોનાઉન્સ આ હુ સો એવર વાળો જે પ્રશ્ન પૂછાણો એ રિલેટિવ પ્રોનાઉન્સમાંથી પૂછાયો છે આર્ટિકલ્સ ટુ વર્સિસ ઇનફ સબ્જેક્ટ પ્રિડિકેટ આ નાનકડું ચેપ્ટર છે આ પણ નાનકડું ચેપ્ટર છે કન્ડિશનલ્સ પણ પ્રશ્નો બહુ બધા પૂછાય છે આ આ ચેપ્ટરમાંથી રાધર ફેરલી ક્વાઇટ ટુ ટુ મચ ટુ મેની એબસ્ટ્રેક્ટ નાઉન ફોર્મેશનમાંથી પ્રશ્ન પૂછાયો હતો રિજેન્ટનું એબસ્ટ્રેક્ટ નાઉન આપો આપણા વિડીયોમાં એ કરાવેલું છે ને હેડ ક્લર્કમાં પૂછાવ્યું હતું તો આવનારી પરીક્ષાઓમાં એ પૂછાશે એમાંથી ધ્યાનમાં લઈ લેજો વર્બ ફોર્મ એડજેક્ટિવ ફોર્મ લિટલ અ લિટલ ધ લિટલ ફ્યુ અ ફ્યુ ધ ફ્યુ આ બધા IMP ચેપ્ટર છે મિત્રો જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે તો ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં તમને બધાના અલગ અલગ ફોલ્ડર મળી જશે આ જોઈ લેવાના છે પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પાસ્ટ પાર્ટિસિપલ પરફેક્ટ પાર્ટિસિપલ જીરંડ ટ્રાન્સફોર્મેશન ટેન્સ એક્ટિવ પેસિવ ડિગ્રી ક્વેશ્ચન ટેક્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ નાઉન જેન્ડર નંબર કેસ આ તો ખાસ બિલકુલ છોડતા નહીં આને ઓકે પ્લસ પહેલા જે પ્રશ્નો પૂછાય છે મિત્રો આઈએનજી વાળા ઈડી વાળા બુધ કૃદંત બરાબર છે એ પ્રશ્નોના સાચા જવાબ તમે આ ચેપ્ટર જોઈ લેશો તો આરામથી આપી શકશો ઓકે ફ્રેન્ડ્સ તો આ તમને એક માસ્ટર સ્ટ્રોક આપી દીધો મિત્રો બિન સચિવાલય હોય જે લોકોને ઇંગ્લિશની તૈયારી કરવાની હજુ પૂરેપૂરી થઈ નથી એ લોકોએ ખાસ આ બધા ચેપ્ટર જોઈ લેવા પ્લસ પંચાયત વર્ગની પરીક્ષા માટે પણ મિત્રો આ ચેપ્ટર તમારે ખાસ જોઈ લેવાના છે ચાલો હવે મિત્રો આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર ફોરમાં જુઓ મિત્રો આ પ્રકારના પ્રશ્નો તો પૂછાય જ છે મેં તમને એક સરસ મજાની ટ્રીક આપી છે ખાલી જગ્યા પછી બહુવચન નાઉન છે જો ખાલી જગ્યા પછી બહુવચન નાઉન હોય તો લિટલ અ લિટલ ધ લિટલ ક્યારેય ન આવી શકે હવે સિમ્પલ વસ્તુ છે રહ્યા ત્રણ ફ્યુ અ ફ્યુ ધ ફ્યુ બહુવચન નાઉન સાથે આવે છે આ ફ્યુનો મિનિંગ થાય છે મિત્રો ખૂબ જ ઓછા અથવા ખૂબ જ ઓછી ઓકે સ્ત્રીલિંગ શબ્દ હોય તો ખૂબ જ ઓછા સ્ત્રીઓ એવું ના બોલાય ખૂબ જ ઓછી સ્ત્રીઓ રાઈટ અ ફ્યુ એટલે થોડાક અથવા થોડીક ઓકે અ લિટલ ઓકે શું વાત છે ભાઈ અ લિટલ પણ બહુવચન નાઉનની આગળ આવશે નહીં રહ્યા બે ઓપ્શન હવે જુઓ ખાલી જગ્યા કેટ્સ લાઈક કોલ્ડ વોટર ખાલી જગ્યા બિલાડીઓને ઠંડુ પાણી ગમે છે બિલાડી પર તમે ઠંડુ પાણી રેડો નાખો નાખી જોજો ખ્યાલ આવી જશે ઓકે બિલાડીને ઠંડુ પાણી નથી ગમતું બિલાડી ઠંડા પાણીમાં પડે નહીં ક્યારે ઓકે બિલાડીને પાણીથી બહુ ઓલી છે બહુ એલર્જી છે એને ટૂંકમાં બરાબર તો ખૂબ જ ઓછી બિલાડીઓને ઠંડુ પાણી ગમે છે એટલે મોટાભાગની બિલાડીઓને તો નથી જ ગમતું એવું કહેવા માંગીએ છીએ તો ખૂબ જ ઓછી અર્થ મિત્રો કોનો થાય છે ફ્યુનો અ ફ્યુ એટલે થોડીક બિલાડીઓને ગમે છે થોડીકને નથી ગમતું એવું ના હોય મોટાભાગની પ્રાણીઓ જે છે પ્રાણીઓ કંઈક વિશેષતા હોય છે સિંહ તો સિંહની વિશેષતા હોય છે કે શિકાર કરીને ખાઈ રીતી તો બધા સિંહોની વિશેષતા હોય એમ બધી બિલાડીઓની વિશેષતા છે કે એમને ઠંડુ પાણી નથી ગમતું તો પછી શું કહીશું ખૂબ જ ઓછી બિલાડીઓને
ક્લિયર, રાઈટ? આ મુદ્દો પણ મિત્રો આપણે બહુ સરસ રીતે શીખવાડેલો છે અને આ બેઠું વાક્ય પણ આવનારી પરીક્ષામાં આવી શકે એવું છે, ધ્યાનમાં લઈ લઈશું આપણે. ચાલો નેક્સ્ટ કન્ફ્યુઝન પોઈન્ટ જોઈએ મિત્રો, 5. આ પ્રશ્ન રિલેટેડ બધા મારું મગજ ખાઈ ગયા છે. મિસ્ટર જય ઇઝ ખાલી જગ્યા યુનિયન લીડર. હવે અહીંયા યુનિયન લીડર પણ મિત્રો પ્રોફેશન દર્શાવનારો જ શબ્દ છે. યુનિયન લીડર પણ મિત્રો પ્રોફેશન દર્શાવનારો જ શબ્દ છે. હું અહીંયા બીજી એક ખાલી જગ્યા લખું છું, ધ્યાનમાં લઈ લેજો. મિસ્ટર જય કોમા ખાલી જગ્યા યુનિયન લીડર. યુનિયન લીડર ઇઝ કમિંગ ટુડે. ઓકે, મિસ્ટર જય ખાલી જગ્યા યુનિયન લીડર. અહીંયા યુનિયન લીડર નિશ્ચિત થઈ ગયા. યુનિયન લીડર તો આપણા શહેરમાં કે આપણા રાજ્યમાં ઘણા બધા યુનિયન લીડર છે. અલગ અલગ યુનિયનના લીડર હોય, એક માત્ર નથી હોતા. ઓકે, પણ યુનિયન લીડર કયા? મિસ્ટર જય જ. મિસ્ટર જય પછી કોમા, એના પછી તરત પ્રોફેશન દર્શાવનારો શબ્દ છે. જ્યારે અહીંયા મિસ્ટર જય પછી તરત પ્રોફેશન દર્શાવનારો શબ્દ નથી, વચ્ચે ક્રિયાપદ આવે છે. ક્લિયર? તો અહીંયા ધ આર્ટિકલ આવશે. મિસ્ટર જય ધ યુનિયન લીડર ઇઝ કમિંગ ટુડે. બરાબર, તો અહીંયા નિશ્ચિત થઈ ગયા યુનિયન લીડર કે જે આવી રહ્યા છે એ જ, અને મિસ્ટર જય નામના જે યુનિયન લીડર છે એ જ. અને અહીંયા મિત્રો મિસ્ટર જય ઇઝ અ યુનિયન લીડર. અહીંયા અ શા માટે આવે છે? મિસ્ટર જય એ એક નેતા છે, એ એક યુનિયન નેતા છે, એ એક સંઘ નેતા છે. તો દુનિયામાં ઘણા બધા નેતાઓ છે, એમાંથી એક સંઘ નેતા છે. તો હવે એક વાત ધ્યાનમાં લઈ લો મિત્રો, આ એક બહુ જબરદસ્ત મોટો કન્ફ્યુઝન પોઈન્ટ છે. આગળ એટલા માટે જ આ મુદ્દા રિલેટેડ આર્ટિકલનો એક મુદ્દો આગળ શીખવાડી દીધો, આ મુદ્દો શીખવાડી દીધો છે. હવે આ મુદ્દો તમને મારે સમજાવવો છે. તો ચાલો આપણે એક બ્લેન્ક સ્લાઇડ લઈ લઈએ છીએ, એમાં હું તમને ક્લિયર કરાવું. સમજો, મિસ્ટર પટેલ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. મિસ્ટર પટેલ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. મિસ્ટર પટેલ એ એક અંગ્રેજીના શિક્ષક છે. ભાષાંતર સમજો. ઓકે, શ્રીમાન પટેલ એક અંગ્રેજી પ્રાધ્યાપક છે અથવા અંગ્રેજી શિક્ષક છે. ઓકે, અંગ્રેજી ભાષાના શિક્ષક છે, આવું આપણે કહેવા માંગીએ છીએ. દુનિયામાં ઘણા બધા ઇંગ્લિશ ટીચર છે, રાજ્યમાં ઘણા બધા ઇંગ્લિશ ટીચર છે, એમાંથી એક ઇંગ્લિશ ટીચર એટલે મિસ્ટર પટેલ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ જ વાક્ય હું તમને નીચે બીજી રીતે કહું. મિસ્ટર પટેલ કોમા પછી ખાલી જગ્યા ઇંગ્લિશ ટીચર ઇઝ માય અંકલ. ઓકે, ઇઝ માય અંકલ ના બદલે આપણે ફ્રેન્ડ લખી લઈએ. ચલો, ઇઝ માય ફ્રેન્ડ. ઓકે, મિસ્ટર પટેલ એક ઇંગ્લિશ ટીચર છે, જેનો તમે પરિચય આપો તો કે મારા મિત્ર છે ભાઈ, રાઈટ? જેના તમે વિડીયો જુઓ છો, રાઈટ? તો જુઓ, મિસ્ટર પટેલ ખાલી જગ્યા ઇંગ્લિશ ટીચર ઇઝ ક્રિયાપદ અહીંયા આવ્યું. જે વ્યક્તિની તમે વાત કરી રહ્યા છો અને જે વ્યક્તિનો તમે પ્રોફેશન દર્શાવવા માટે શબ્દ મૂકો છો, એ બેની વચ્ચે ક્રિયાપદ નથી આવતું. ક્રિયાપદ અલગ જ પડી ગયું. ઓકે ફ્રેન્ડ્સ, અને અહીંયા જુઓ, જે વ્યક્તિની વાત થાય છે અને જે વ્યક્તિનો તમે પ્રોફેશન દર્શાવો છો, એની વચ્ચે ઇઝ ક્રિયાપદ આવી ગયું. ક્લિયર? તો જે વ્યક્તિનો તમે પ્રોફેશન દર્શાવો અને એના માટે પ્રોફેશન દર્શાવનારા શબ્દનો પ્રયોગ કરો અને વચ્ચે જો ક્રિયાપદ હોય, તો ત્યાં મિત્રો આપણે એ અથવા એન આર્ટિકલનો જ પ્રયોગ કરીશું. પ્રોફેશન દર્શાવવા માટે અહીંયા આપણે એ અથવા એન આર્ટિકલનો જ પ્રયોગ કરીશું. એક અર્થ માટે. કયા અર્થ માટે? એક અર્થ માટે. પરંતુ અહીંયા તો આ તફાવત છે મિત્રો, આ તફાવત છે. પરંતુ અહીંયા તો મિત્રો આપણે ધ આર્ટિકલ મૂકવું પડશે. શા માટે? કારણ કે અહીંયા તમે પ્રોફેશન દર્શાવનારો શબ્દ મિસ્ટર પટેલ પછી તરત જ એપોઝિશનમાં મૂકી દીધો, તરત જ. તો અહીંયા ઇંગ્લિશ ટીચર નિશ્ચિત થઈ ગયા.
મિસ્ટર પટેલ ધ ઇંગ્લિશ ટીચર ઇઝ માય ફ્રેન્ડ. ઓકે, આનું ભાષાંતર શું થશે? શ્રીમાન પટેલ અંગ્રેજી શિક્ષક મારા મિત્ર છે. તો શ્રીમાન પટેલ મારા મિત્ર છે, અંગ્રેજી શિક્ષક. અહીંયા તમે એક અર્થ ન મૂકી શકો. ક્લિયર થયું? રાઈટ. તો આટલો તફાવત જરા ધ્યાનમાં લઈ લો. આ એક બહુ મોટો કન્ફ્યુઝન પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો વચ્ચે. એટલે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન એ થાય છે કે સાહેબ, મિસ્ટર જય ઇઝ અ યુનિયન લીડર, મિસ્ટર જય એ એક યુનિયન લીડર છે, એક સંઘ નેતા છે. તો આમાં નિશ્ચિત ના થઈ ગયા મિસ્ટર જય જ? આ રીતે નિશ્ચિત નહીં મિત્રો. નિશ્ચિત કોણે કહેવાય? મિસ્ટર જય ધ યુનિયન લીડર. યુનિયન લીડર પણ કોણ? મિસ્ટર જય છે. એ જ ઇઝ કમિંગ ટુડે, એ આવી રહ્યા છે. તો આવી રહ્યું છે કોણ? આવી રહ્યું છે મિસ્ટર જય, જે યુનિયન લીડર છે, એ જ નિશ્ચિત વ્યક્તિ આવી રહી છે. અને અહીંયા તો તમે જસ્ટ એમનો પરિચય આપો છો નોર્મલ વેમાં, એમાં એક નિશ્ચિતતાના ભાવ સાથે એક ભાર રૂપે નથી કહેતા. ક્લિયર થઈ ગયું? રાઈટ. ચલો, તો પાંચમા નંબરનો ક્વેશ્ચન ક્લિયર મિત્રો. બીજું, અ યુનિયન લીડર ની આગળ ધ આર્ટિકલ આવે તો કેવી રીતે આવે એ ધ્યાનમાં લઈ લો મિત્રો. ખાલી જગ્યા યુનિયન લીડર, નિશ્ચિત અર્થ કોને કહેવાય એ તમને સમજાવું. ખાલી જગ્યા યુનિયન લીડર હુ મેટ યુ વોઝ ફ્રોમ પંજાબ. આ વાક્યમાં જુઓ મિત્રો, યુનિયન લીડર નિશ્ચિત થઈ ગયા. કેમ? હુ મેટ યુ, જે તમને મળ્યા એ જ યુનિયન લીડર. ક્લિયર થયું કે નહીં? તો અહીંયા મિત્રો આપણે ધ આર્ટિકલ લગાડ્યું છે. ધ યુનિયન લીડર હુ મેટ યુ વોઝ ફ્રોમ પંજાબ. જે યુનિયન લીડર તમને મળ્યા એ યુનિયન લીડર પંજાબથી આવેલા હતા. ક્લિયર થયું? રાઈટ. તો અહીંયા યુનિયન લીડર નિશ્ચિત થઈ ગયા, પણ અહીંયા આપણે ઇઝીલી એક અર્થમાં બોલીશું. તો પ્રોફેશન દર્શાવનારા શબ્દની આગળ ધ આર્ટિકલ ક્યારે આવે અને એ અથવા એન આર્ટિકલ ક્યારે આવે, આ જરા ખાસ ધ્યાનમાં લઈ લઈશું મિત્રો આપણે. ચાલો હવે મિત્રો કન્ફ્યુઝન પોઈન્ટ 6. આ પ્રશ્ન મિત્રો આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે, ધ્યાનમાં લઈ લેજો. ફોર્ટ નો મીનિંગ થાય છે મિત્રો કિલ્લો. વન્સ એટલે એક વાર. બિલોંગ્ડ ટુ શિવાજી, ખાલી જગ્યા કિલ્લો શિવાજીની માલિકીનો હતો. કયો કિલ્લો? ધેટ સ્પેલિંગ ખોટો છે. જુઓ ટી એચ ઈ ટી ના આવે, ટી એચ એ ટી આવે. ધોઝ નો મીનિંગ થાય પેલા. બહુવચન નાઉન ની આગળ ધોઝ આવે, જ્યારે ફોર્ટ તો એક વચન નાઉન છે. તો આ બહુવચન નાઉન સાથે વપરાતું આ એક ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ અહીંયા ન આવી શકે. રહ્યા બે ઓપ્શન. હવે આ બંને શબ્દો તમારા માટે નવા જ છે, યસ ઓર નો, જે આપણે એપ્લિકેશનમાં શીખવાડેલા છે. આ શબ્દો શીખવા બહુ જરૂરી છે, કારણ કે આમાંથી પ્રશ્ન પૂછી શકે છે તમને. અહીંયા યોન્ડર શબ્દનો મીનિંગ થાય છે મિત્રો ધેટ. યોન્ડર શબ્દનો મીનિંગ થાય છે પેલું. યોન્ડર નો બીજો એક મીનિંગ થાય છે પેલે પાર, ધેર એ પણ મીનિંગ થાય છે. સન્ડ્રી નો મીનિંગ થાય છે મિત્રો વેરિયસ, એટલે કે વિવિધ પ્રકારના, વિવિધ. ધેર વર સન્ડ્રી ફૂડ આઈટમ્સ. ક્લિયર? ઓન ધ ટેબલ પર ઘણી બધી વિવિધ પ્રકારની જમવાની આઈટમો હતી. તો ત્યાં સન્ડ્રી શબ્દનો પ્રયોગ કરીશું મિત્રો આપણે, રાઈટ. અને અહીંયા યોન્ડર નો મીનિંગ થાય છે પેલું. તો અહીંયા તમે કહેવા શું માંગો છો? પેલો કિલ્લો એક વાર શિવાજીની માલિકીનું હતું. ધેટ ફોર્ટ મૂકી શકો છો, પણ સ્પેલિંગ ખોટું છે. તો પછી અહીંયા જવાબ શું આવશે મિત્રો? યોન્ડર, ઓપ્શન બી. અને સન્ડ્રી શબ્દનો મીનિંગ ક્લિયર થઈ ગયો મિત્રો. સિનોનિમ પણ તમને પૂછી શકે છે. ચાલો નેક્સ્ટ કન્ફ્યુઝન પોઈન્ટ 7 જોઈએ મિત્રો.
હવે આ પ્રકારના પ્રશ્નો પણ પૂછે છે. આ કયા ચેપ્ટરનો પ્રશ્ન છે મિત્રો? તો આ મિત્રો હોમોનિમ્સ, પેરોનિમ્સ, હોમોફોન્સ, આ બધા ચેપ્ટર, આ વોકેબનો પ્રશ્ન છે. વોકેબમાં આ પ્રકારના સમાન લાગતા શબ્દો, થોડો ઘણો તફાવત હોય. આચાર્ય અને આશ્ચર્ય, બહારના લોકો, ફોરેનના લોકો ગુજરાતી શીખતા હોય તો આચાર્ય અને આશ્ચર્યમાં ગરબડ કરી નાખે, એમ આપણે અંગ્રેજીમાં ઘણા શબ્દોમાં ગરબડ કરી દઈએ છીએ. જ્યારે બહારના લોકો કહે કે મને ખૂબ જ આચાર્ય થયું, કહેવા શું માગે છે? મને ખૂબ જ આશ્ચર્ય થયું. એના બદલે શબ્દોનું જ્ઞાન પ્રોપર ન હોય, બરાબર, તો શું બોલશે? મને ખૂબ જ આચાર્ય થયું. ક્લિયર થયું કે નહીં? ગઈકાલે હું આ કોલેજના આશ્ચર્યને મળ્યો. ફોરેનના લોકો આ રીતે બોલે તો ગરબડ થાય કે નહીં? એ રીતે અંગ્રેજીમાં મિત્રો આ બધા શબ્દોમાં આપણે ગરબડ કરીએ છીએ. તો હવે જોઈએ મિત્રો, આપણે આ પ્રશ્ન હેડ ક્લાર્કની પરીક્ષામાં પૂછાયો છે, એના પહેલા પણ પૂછાયો હતો એક પરીક્ષામાં, બરાબર. તો હી ઇઝ એન, ખાલી જગ્યા લોયર, જોઈ લો, જોઈ લો, તમને કહું અહીંયા આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. હી વચ્ચે ક્રિયાપદ ઇઝ આવી ગયું, તો પ્રોફેશન દર્શાવનારા શબ્દની આગળ એ અથવા એન આર્ટિકલમાંથી એન આર્ટિકલ આવ્યું, ધ આર્ટિકલ નથી આવ્યું, કારણ કે હી પછી તરત જ લોયર શબ્દ નથી, વચ્ચે ક્રિયાપદ છે. જે વ્યક્તિની વાત કરો એ વ્યક્તિ અને પ્રોફેશન દર્શાવનારા શબ્દની વચ્ચે જો ક્રિયાપદ આવી ગયું તો એ પ્રોફેશન દર્શાવનારા શબ્દની આગળ એ અથવા એન આર્ટિકલ આવે. જો હવે તમને એકદમ એક્ઝેક્ટ એક્ઝામ્પલ મળી ગયું, હવે તો આમાં તમને કન્ફ્યુઝન નહીં રહે મિત્રો. તો ચલો આપણે હવે આને સમજીએ. એમિનન્ટ નો મીનિંગ થાય છે મિત્રો પ્રખ્યાત, પ્રખ્યાત, વેલ નોન, ફેમસ. એમિનન્ટ એટલે ફેમસ. ઇમિનન્ટ, આ સ્પેલિંગ ખોટો છે, આ સ્પેલિંગ પણ ખોટો છે. એમિનન્ટ અને સીધું ઇમિનન્ટ, ઇમિનન્ટ નો મીનિંગ થાય છે મિત્રો તોળાતું, તોળાઈ રહેલું. તોળાઈ રહેલું એટલે કે એવી કોઈ આફત કે જે આવવાની તૈયારીમાં છે એને કહેવાય ઇમિનન્ટ. અબાઉટ ટુ હેપન, અબાઉટ ટુ હેપન એટલે ઘટના ઘટવાની તૈયારીમાં જ હોય, ઓકે, એને કહેવાય મિત્રો ઇમિનન્ટ. અત્યારે ત્રીજી લહેરની સંભાવના છે, તો તમે કહી શકો છો ધ થર્ડ વેવ ઓફ કોવિડ 19 અથવા ધ થર્ડ વેવ ઓફ કોરોના ઇઝ ઇમિનન્ટ. તૈયારી છે, બસ ત્રીજી લહેર ખોલવાની તૈયારીમાં છે. તો કોઈ પણ આવનારા સમયમાં કોઈ પણ ઘટના, કોઈ પણ યુદ્ધ, કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ સુખના દિવસો કે કોઈ પણ બાબત આવવાની તૈયારીમાં હોય તો એને કહીશું મિત્રો ઇમિનન્ટ, એટલે કે અબાઉટ ટુ હેપન, અબાઉટ ટુ હેપન, ઓકે. તો હવે જુઓ, હી ઇઝ એન, ખાલી જગ્યા લોયર, તો તેઓ તોળાઈ રહેલા લોયર જેવું નહીં, તેઓ પ્રખ્યાત, તેઓ એક પ્રખ્યાત વકીલ છે, આ જવાબ આવશે. બીજો એક શબ્દ પણ છે મિત્રો ઇમિનન્ટ, ઇમિનન્ટ, અહીંયા આઈ છે, આઈના બદલે એ હોય તો પછી એનો મીનિંગ થઈ ગયો મિત્રો ઇનહેરન્ટ, ઇનહેરન્ટનો મીનિંગ થઈ ગયો જન્મજાત. જો તમારી પાસે કોઈ એવી સ્કિલ હોય કે જે જન્મજાત હોય તો કહી શકીએ કે ધીઝ સ્કિલ, બરાબર છે, યોર ઇનહેરન્ટ સ્કિલ, ધીઝ ઇઝ યોર ઇનહેરન્ટ સ્કિલ અથવા ધીઝ ઇઝ યોર ઇમિનન્ટ સ્કિલ, ઇનબોર્ન, જન્મજાત, જન્મથી મળેલી તમારી સ્કિલ. ક્લિયર? ચલો તો સાતમા નંબરના ક્વેશ્ચનમાં પણ આપણે એક કન્ફ્યુઝન દૂર કર્યું. કન્ફ્યુઝન પોઈન્ટ 8 જોઈએ મિત્રો આપણે. આમાં પણ મિત્રો આગળ જે મુદ્દો સમજાવ્યો એ જ, હોમોનિમ્સ, હોમોફોન્સ, પેરોનિમ્સ. ધ મર્ચન્ટ હુ હેડ નો ચિલ્ડ્રન, એ વેપારી, જો અહીંયા મર્ચન્ટની આગળ ધ આર્ટિકલ કેમ લાગ્યું? તો આ વાક્ય પાછળનું છે, મર્ચન્ટ એટલે વેપારીની નિશ્ચિતતા દર્શાવે છે. એ વેપારી કે જેની પાસે બાળકો ન હતા, હુ હેડ નો ચિલ્ડ્રન, ખાલી જગ્યા અરવિંદ, એઝ, એઝ શબ્દનો મીનિંગ થઈ જશે મિત્રો તરીકે. હી ઇઝ એર, એરનો મીનિંગ થઈ ગયો મિત્રો ઉત્તરાધિકારી, ઉત્તરાધિકારી. તો ધ મર્ચન્ટ હુ હેડ નો ચિલ્ડ્રન, ખાલી જગ્યા અરવિંદ, એઝ હિઝ એર.
હવે જુઓ મિત્રે મિત્રો નીચે ચાર ઓપ્શનમાં એડેપ્ટ એડેપ્ટ નો મીનિંગ થાય છે એડજસ્ટ એડજસ્ટ કરવું કોઈ પણ પરિસ્થિતિને અનુકૂળ થવું એની સાથે ચાલતા થઈ જવું ઓકે માની લ્યો કે નોકિયા કંપનીએ શું કર્યું નોકિયા કંપનીએ જે એન્ડ્રોઇડ વર્ઝન છે એ એન્ડ્રોઇડ વર્ઝન સાથે એડેપ્ટ ન થયું જેની સાથે તમે એડેપ્ટ થાવ એની આગળ ટુ આવે એડોપ્ટ નો મીનિંગ થાય છે અપનાવવું દત્તક લેવું આ ખોટો સ્પેલિંગ છે આ ખોટો સ્પેલિંગ છે બીજો એક સ્પેલિંગ છે એડેપ્ટ તો તમને પ્રશ્ન થશે કે સાહેબ એડેપ્ટ નથી પણ એ ક્રિયાપદ નથી મિત્રો એડેપ્ટ નો મીનિંગ થાય છે એકદમ હોશિયાર હોશિયાર ચતુર તો આ તો થઈ ગયું મિત્રો વિશેષણ એટલે વિશેષણને ક્યારે ઈડી ના લાગે એના કોઈ ભૂતકાળ ને ભૂતપ્રદન ના હોય રાઈટ તો આ ત્રણ શબ્દો છે સિમ્પલ વસ્તુ છે કે એની પાસે બાળકો નહોતા અને અરવિંદને એના હેર એર એટલે કે ઉત્તરાધિકારી તરીકે લીધો તો પછી એને દત્તક લીધો હોય તો અડોપ્ટેડ જવાબ આવે તો આ પણ મિત્રો એડ ક્લર્કની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે તાજેતરની પરીક્ષામાં ઓકે ચાલો તો આ એક આઠમા નંબરનો કન્ફ્યુઝન પોઈન્ટ ક્લિયર કર્યો બીજું એક મિત્રો આ એક મસ્ત મજાનું વન વર્ડ સબસ્ટિટ્યુટ પૂછ્યું છે નવું જ છે મિત્રો આ વન વર્ડ સબસ્ટિટ્યુટ નવું પૂછ્યું છે આ લોકોએ એસએસસીની પરીક્ષાઓમાંથી લીધું છે ઓકે બી ઇન હ ઇન અ હફ હફનો મીનિંગ થાય છે રિસામણું 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 એટલે તો ખ્યાલ છે ને બાળક રિસાઈ જાય બરાબર છે પતિ પત્ની એકબીજાથી રિસાઈ જાય વગેરે વગેરે એન્ડ ડિસ્પ્લે એટલે દર્શાવવું વન્સ ડિસ્પ્લેઝર ડિસ્પ્લેઝર નો મીનિંગ થઈ ગયો નારાજગી ઓકે તો નીચે ચાર ઓપ્શન છે એમાં જુઓ નારાજગી દર્શાવવી અને રિસામણામાં રહેવું એટલે કે સ્માઇલ તો હોઈ જ ના શકે સ્માઇલ એટલે સ્મિત રાઈટ ના હોઈ શકે સ્માઇલ થી નારાજગી વ્યક્ત કરવાની ભાઈ તે મારું બહુ ખરાબ કર્યું છે બહુ ખરાબ કર્યું છે આ રીતે સ્માઇલ આપીને નો ગ્રેસફુલ ગ્રેસફુલ નો મીનિંગ થાય છે મિત્રો એકદમ ઉદાર બીજું ગ્રેસફુલ નો બીજું મીનિંગ થાય છે આકર્ષક તો આકર્ષક નારાજગી વ્યક્ત કરો અને આકર્ષક ના ભાઈ ના હોઈ શકે ગ્રીન આ શબ્દ જરા ધ્યાનમાં લઈ લેશું આ ગ્રાઇન્ડ શબ્દનો એક મીનિંગ થાય છે ભૂતકાળમાં ગ્રીસ ગ્રીક લિટરેચરમાં એક રાક્ષસનું નામ છે ગ્રાઇન્ડ બીજું આ ગ્રાઇન્ડ શબ્દ નથી એકચ્યુઅલી ગ્રાઇન્ડનો અપભ્રંશ અત્યારે અંગ્રેજીમાં છે ગ્રીન જી આર આઈ એન એનો મીનિંગ થાય છે અ વાઇડ સ્માઇલ અ વાઇડ સ્માઇલ સ્માઇલ પણ કેવી સ્માઇલ બહુ થોડીક મોટી સ્માઇલ જો સ્મિત નાનું પણ હોય મોટું પણ હોય આ પણ સ્માઇલ છે અને આ પણ સ્માઇલ છે આમ મોઢું ખુલ્લું કરીને રાઈટ તો એ વાઇડ સ્માઇલ એટલે મોટું સ્મિત ઓકે વિશાળ સ્મિત તો આ પણ ના આવી શકે રહ્યું શું મિત્રો રહ્યું આ પાઉટ પાઉટ પાઉટનો મીનિંગ શું થાય છે નાનું બાળક હોઠ બહાર લાવતું હોય છે નીચેનો તો આને પાઉટ કહેવાય અને એ ક્યારે લાવતું હોય છે એ રિસાઈ ગયું હોય અને એની નારાજગી વ્યક્ત કરે ત્યારે ઓકે ફ્રેન્ડ્સ તો પાઉટ નો મીનિંગ થઈ ગયો તો અહીંયા જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ચલો આગળ વધીશું મિત્રો આપણે યસ હવે આપણે આટલું શીખ્યા એના આધાર પર હવે થોડુંક બીજી ઘણા બધા વિદ્યાર્થીઓને ડિમાન્ડ હોય છે કે સર તમે વેબ ડેમીમાં જે કંઈ પણ ઓથેન્ટિક બુક્સ લાવો છો એ બુક્સ વિશે અમને જરા વહેલા જાણ કરો જેથી કરીને અમે બુક લઈ શકીએ ઓકે તો અહીંયા એક આપણે સામાન્ય વિજ્ઞાનની બુક લોન્ચ કરી છે અને આ બુક મિત્રો ધોરણ 6 થી ધોરણ 12 સુધીનું જીસીઆરટી એનસીઆરટીનો સંપૂર્ણ નિચોડ આમાં આપી દીધો છે એટલે કે બધું ના હોય સમજો બધું જોવા જઈએ તો મોટો પોથો બનશે પરંતુ આઈએમપી આઈએમપી કન્ટેન્ટ કોર્નર ટુ કોર્નર કન્ટેન્ટ એમાં લીધું છે કે જેમાંથી બેઠું પરીક્ષામાં આવે આ ગઈ પરીક્ષાઓ જે કંઈ પણ ગઈ એમાંથી પૂછાયું છે પણ એમાં અમે એ રીતનો ક્લેમ ન કરી શકીએ કે અમારી બુકમાંથી પૂછાણું કારણ કે હવે આ બુક લોન્ચ કરીએ છીએ પણ આવનારી પરીક્ષાઓમાં તમને
હું ટૂંકમાં એટલું કહું છું કે આવનારી જે કંઈ પણ પરીક્ષાઓ ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રીને તમારે આપવાની છે તો આ બુક ખાસ રિફર કરી લેજો મિત્રો. એ બુક ખરીદવા માટેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ઓર્ડર કર્યા પછી 5 થી 6 દિવસમાં તમને બુક મળી જશે મિત્રો. અને સાથે સાથે મિત્રો આપણે બીજી એક ગુજરાતી સાહિત્યની બુક, આ બુકની વિશેષતા કહી દઉં તમને. આ બુક ઓલરેડી પહેલાં લોન્ચ થયેલી છે જ્ઞાન સારથી પબ્લિકેશનમાં, પણ એ પબ્લિકેશન યુવરાજસિંહ જાડેજાએ બંધ કર્યું છે. તો એ બુકને આપણે હવે વેબ ડેમીમાં પબ્લિશ કરીએ છીએ અને વેબ ડેમી પબ્લિકેશનમાં મિત્રો એ બુકમાં નવું અપડેટેડ કન્ટેન્ટ પણ એડ કર્યું છે. પણ એ બુક જ્યારે હતી એ બુકમાંથી મિત્રો હેડ ક્લર્કની પરીક્ષામાં 21 માર્ક્સનું જે સાહિત્ય પૂછાયું હતું એમાંથી 18 માર્ક્સનું સાહિત્ય આ બુકમાંથી પૂછાયેલું છે. એનું એવિડન્સ એટલે કે પ્રૂફ, ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ ગપ્પા હવામાં ના મરાય, એના પ્રૂફવાળી PDF પણ તમને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આપીશું. અને આ બંને બુકના લોન્ચિંગ વિડીયો પણ હું ટૂંક સમયમાં લઈને આવીશ. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ઓલરેડી આ બુક ખરીદી લીધી છે, રાઈટ, એનું કારણ એ છે કે એમને ભરોસો છે કે વેબ ડેમી કોઈ પણ બુક લાવશે એ બુક ધમાકેદાર હશે અને એ બુકનું કન્ટેન્ટ ખરેખર પરીક્ષામાં કામમાં આવે એવું ટુ ધ પોઈન્ટ હશે. આમાં વધારે સમય નથી બગાડતા મિત્રો, આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 10, કન્ફ્યુઝન પોઈન્ટ નંબર 10 જુઓ મિત્રો. હી હેઝ બીન લિવિંગ ઇન ધ USA ખાલી જગ્યા ધ લાસ્ટ 10 યર્સ. હવે અહીંયા જુઓ મિત્રો, આ કયો ટેન્સ આપ્યો છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, એટલે કે તે USAમાં રહેતો છે, એટલે કે જીવતો રહે છે, એટલે કે USAમાં રહે છે. કેટલા સમયથી? છેલ્લા 10 વર્ષથી. હવે મિત્રો આ પ્રકારના વાક્યમાં આપણને આ બેમાં કન્ફ્યુઝન રહેતું હોય છે, આ બે ન આવે. બિફોર એટલે પહેલા અને બાયનો મિનિંગ થાય છે વડે, દ્વારા, ઓકે. બીજો એક મિનિંગ થાય છે બાયનો સુધીમાં, સમય સૂચક શબ્દની આગળ એનો પ્રયોગ કરીએ તો. આ બંનેમાંથી એક પણ મિનિંગ અહીંયા સેટ નહીં થાય. 10 વર્ષ પહેલા USAમાં રહેતો રહ્યો છે, રહેવાની ક્રિયા અત્યારે ચાલુ છે, હેઝ બીન લિવિંગ એટલે રહે છે અત્યારે. તો 10 વર્ષ પહેલા આવતું બોલાય જ નહીં, 10 વર્ષ સુધીમાં તે રહેતો રહેલો છે ના બોલાય, ઓકે. 10 વર્ષથી તે 10 વર્ષથી USAમાં રહે છે, આ અર્થમાં મિત્રો આપણે ફોર અથવા સિન્સનો પ્રયોગ કરીએ છીએ. પરંતુ આ 10 વર્ષ એ સમયગાળો થઈ ગયો મિત્રો, 10 વર્ષ સમયગાળો થઈ ગયો, એટલે સમયગાળાની આગળ મિત્રો આપણે ફોર પ્રિપોઝિશનનો પ્રયોગ કરીશું. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નો કરે છે સાહેબ સિન્સ ના આવે, 10 વર્ષથી માંડીને એના અર્થમાં. મિત્રો સિન્સનો પ્રયોગ આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટની આગળ કરીએ છીએ. અહીંયા જે ધ લાસ્ટ 10 યર્સ આપેલું છે એના બદલે માની લો કે 10 વર્ષથી USAમાં રહે છે, તો અત્યારે 2022ની સાલ ચાલે છે, તો 2012થી રહેતો હોય, ઓકે, તો ખાલી જગ્યા પછી 2012 આપેલું હોય 2012ની સાલથી, તો શરૂઆત એણે ક્યારે કરી USAમાં રહેવાની? 2012ની સાલમાં. તો 2012ની જે સાલ છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ થઈ ગયું, જે 2012ની સાલ અત્યારે ચાલુ નથી. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય તો સ્ટાર્ટિંગ પોઈન્ટની આગળ મિત્રો આપણે સિન્સનો પ્રયોગ કરીએ છીએ. દોસ્તો ક્લિયર થઈ રહ્યું છે? બધાને આઈડિયા આવી રહ્યો છે? ઓકે, મગજમાં ફિટ કરી દો, સિન્સનો પ્રયોગ સ્ટાર્ટિંગ પોઈન્ટની આગળ થાય. કેટલાક સમયથી ક્રિયા ચાલુ રહેલી છે, પણ ક્યારથી ચાલુ રહેલી છે? માની લો કે અહીંયા આપણે મસ્ત મજાનું એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ બીન અર્નિંગ માય પોકેટ મની ખાલી જગ્યા માય કોલેજ ડેઝ. હવે ખાલી જગ્યા પછી માય કોલેજ ડેઝ છે, આ વાક્યમાં કહેવા શું માંગીએ છે? મારા કોલેજના દિવસોથી હું મારી પોકેટ મની કમાતો રહ્યો છું. તો કોલેજના દિવસો, આમ તમને લાગશે કોલેજના દિવસો, તો 3 વર્ષ કોલેજ કરી તો 3 વર્ષનો સમયગાળો થયો. પણ અત્યારે કોલેજના દિવસો ચાલુ છે નહીં, તો તમે શરૂ ક્યારે કર્યું પોકેટ મની કમાવાનું? કોલેજના દિવસોમાં કોઈ એક દિવસે, એ FYમાં, SYમાં કે TYમાં,
ફર્સ્ટ યર, સેકન્ડ યર કે થર્ડ યર, ગમે તે એક વર્ષે, કોઈ એક વર્ષે, કોઈ એક મહિને, કોઈ એક અઠવાડિયામાં, કોઈ એક દિવસે મેં પોકેટ મની કમાવાની શરૂ કર્યું. તો કોલેજ ડેઝમાં મિત્રો સ્ટાર્ટિંગ પોઈન્ટ છુપાયેલો છે. ક્લિયર થયું કે નહીં? કોલેજ ક્યારે પૂરી કરી? તો 2010માં મેં કોલેજ પૂરી કરી અને 2010માં જ એ છેલ્લું વર્ષ હતું મારું કોલેજનું, ત્યારથી પોકેટ મની કમાવાની શરૂ કર્યું. સ્ટાર્ટિંગ પોઈન્ટ થયું કે ના થયું? આ કોલેજ ડેઝના બદલે તમે 2010 લખો તો 2010 સ્ટાર્ટિંગ પોઈન્ટ ગણાય કે ના ગણાય મિત્રો? તો એટલા માટે મિત્રો આપણે એની આગળ સિન્સનો પ્રયોગ કરીશું. જબરદસ્ત કોન્સેપ્ટ છે મિત્રો આ. આમ આપણને લાગે સમયગાળો છે ભાઈ, આ તો નિશ્ચિત સમય ક્યાં છે ભાઈ? પોકેટ મની કમાવાને કોઈ એક દિવસે શરૂ કર્યું હશે ને, એ એક દિવસ કોલેજ ડેઝમાં રહેલો છે. અને 2010થી કમાતો રહેલો છું, તો એના બદલે તમે આ રીતનું પણ વાક્ય બોલી શકો છો. આઈ હેવ બીન અર્નિંગ માય પોકેટ મની, આઈ હેવ બીન અર્નિંગ માય પોકેટ મની. ખાલી જગ્યા 2010થી 2022 સુધીનું ગણી લો. કેટલા વર્ષ થયા? 12 વર્ષ. તો 12 યર્સ હું 12 વર્ષથી પોકેટ મની કમાતો રહ્યો છું. તો 12 વર્ષ એ થઈ ગયો સમયગાળો. હજુ એક વર્ષ જશે તો 13 યર્સ, એના પછી એક વર્ષ જશે તો 14 યર્સ. સમયગાળો લંબાતો રહે, સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યારે લંબાતો ના રહે. કોલેજ ડેઝ અત્યારે ચાલુ નથી, ક્યાં? ભૂતકાળ થઈ જાય. સ્ટાર્ટિંગ પોઈન્ટ ભૂતકાળ થઈ જાય અને સમયગાળો લંબાતો રહે, વધતો જ રહે, વધતો જ રહે. ક્લિયર? તો આ તફાવત જરા ધ્યાનમાં લઈ લેજો. આ હતો કન્ફ્યુઝન પોઈન્ટ સિન્સ અને ફોર વચ્ચેનો, જે આપણે અહીંયા ક્લિયર કર્યો છે મિત્રો. ચાલો હવે મિત્રો આપણે આગળ વધીએ. કન્ફ્યુઝન પોઈન્ટ 11. હવે આ વાક્યમાં મિત્રો વચ્ચે કન્જંકશન છે બાય ધ ટાઈમ. બાય ધ ટાઈમ નો મિનિંગ થાય છે તે સમય સુધીમાં. બાય ધ ટાઈમ નો મિનિંગ થાય છે તે સમય સુધીમાં. આ બાય ધ ટાઈમ આ એક કન્જંકશન છે મિત્રો. કન્જંકશન દ્વારા બે વાક્યો જોડાયા છે. બાય ધ ટાઈમ પછી મિત્રો આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. જુઓ, બાય ધ ટાઈમ યુ કમ બેક, તમે પાછા આવશો ત્યાં સુધીમાં. હવે આ એક નિયમ મેં તમને ટેન્સમાં શીખવાડ્યું છે અને આ વાક્ય હેડ ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. જો તમે આટલો વિભાગ સમજી લેશો તો આ વાક્યમાં તમને જવાબ સાચો મળશે, મળશે ને મળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો બાય ધ ટાઈમ યુ કમ બેક, તમે પાછા આવો ત્યાં સુધીમાં, તમે પાછા આવો તે સમય સુધીમાં મેં મારું કામ પૂરું કરી લીધું હશે. ભવિષ્યમાં હજુ પાછા આવશો, હજુ ભવિષ્યમાં. સમય સૂચક કન્જંકશન પછી સાદા વર્તમાનકાળનું વાક્ય હોય પણ એનો અર્થ સાદા ભવિષ્યનો નીકળે છે. તો તમે પાછા આવશો તે સમય સુધીમાં મેં મારું કામ પતાવી દીધું હશે. ભવિષ્યમાં તો પૂર્ણ ભૂતકાળ ના આવે, સાદો ભૂતકાળ ના આવે. વિલ બી ફિનિશ્ડ ખોટી વાક્યરચના છે, આ પેસિવ વોઇસની વાક્યરચના છે. હું પોતે પતી ગયો હોઈશ એવું નથી કહેવા માંગતા. મેં પતાવી દીધું હશે, આઈ વિલ હેવ ફિનિશ્ડ, પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના. પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના ખબર છે ને, વિલ હેવ પ્લસ V3. વેબ ડેમી એપ્લિકેશનમાં ખાલી એક ફ્રી વિડીયો મૂક્યો છે કે અંગ્રેજી ગ્રામરની શરૂઆત ક્યાંથી કરશો. બસ એ વિડીયો ખાલી જોઈ લેશો ને મિત્રો, તમને આઈડિયા આવી જશે કે ટેન્સનું કેટલું મહત્વ છે. ઓકે, શા માટે ટેન્સ પહેલાં શીખવા જોઈએ, એની વાક્યરચના શા માટે પાકી કરવી જોઈએ. એકવાર ડૂબી જાઓ, અંગ્રેજી ભાષા શીખવામાં ડૂબી જાઓ, ડૂબકી મારો, મજા આવશે તમને મિત્રો. ચાલો આગળ વધીશું મિત્રો. આ પણ એક આર્ટિકલ ચેપ્ટરનો મુદ્દો છે અને આ ત્રણમાંથી કોઈ એક વાક્ય આવનારી પરીક્ષામાં પૂછાશે, ધ્યાનમાં લઈ લેજો. અહીંયા મેન શબ્દ છે, અહીંયા પણ મેન શબ્દ છે, અહીંયા પણ મેન શબ્દ છે. મેન શબ્દ દ્વારા સમગ્ર મનુષ્ય જાતિની વાત કરી હોય, મેન શબ્દ દ્વારા સમગ્ર મનુષ્ય જાતિની વાત કરી હોય. આમ જોવા જઈએ તો સમગ્ર જાતિ દર્શાવવા માટે આવનારું નાઉન એક વચન હોય તેની આગળ ધ આર્ટિકલ લાગે છે. લાયન શબ્દ દ્વારા બધા જ સિંહોની વાત કરે તેની આગળ ધ આર્ટિકલ લાગે છે. પરંતુ અહીંયા મેન એટલે માણસ, મર્દ, પુરુષ, નર,
બરાબર. પણ એ મેન શબ્દ અહીંયા ખરેખર પુરુષ અર્થમાં નથી, મેન શબ્દ અહીંયા મનુષ્ય જાતિના અર્થમાં છે. એમાં સ્ત્રી જાતિ પણ આવી ગઈ. તો જો અહીંયા મેન ઇઝ ધ ઓનલી એનિમલ ધેટ યુઝિસ ફાયર, ધેટ નો મિનિંગ થાય છે જે. મેન ઇઝ ધ ઓનલી એનિમલ, મનુષ્ય એ એકમાત્ર પ્રાણી છે કે જે આગનો ઉપયોગ કરે છે. તો અહીંયા મેન એટલે કોણ આગનો ઉપયોગ કરે છે? પુરુષ જ ઉપયોગ કરે છે સિગારેટથી, સોરી લાઇટરથી, કે સ્ત્રી પણ ઉપયોગ કરે છે આગનો? તો આમાં સ્ત્રીનો પણ સમાવેશ કરી લીધો. સમગ્ર મનુષ્ય જાતિ. મેન ઇઝ બોર્ન અ સિનર, મનુષ્ય એ એક પાપી બનીને જન્મ્યો છે. સિનર એટલે પાપી, એક પાપી બનીને જન્મ્યો છે. એક પાપી અ આર્ટિકલ એટલા માટે. તો કોણ? પુરુષ જ પાપી બનીને જન્મ્યો છે, સ્ત્રી પણ પાપી હોઈ શકે છે. ક્લિયર? મેન કેન નોટ લીવ બાય બ્રેડ અલોન. અલોન એટલે ફક્ત, ફક્ત બ્રેડથી જ મનુષ્ય જીવી શકતો નથી. તો પુરુષ જ જીવી શકતો નથી એમ, સ્ત્રી જીવી શકે છે ઓનલી બ્રેડથી, એવું નહીં. ક્લિયર? તો અહીંયા મેન શબ્દ જે છે આ ત્રણે ત્રણ વાક્યોમાં સમગ્ર મનુષ્ય જાતિ એટલે સ્ત્રી પુરુષ બાળકો બધાનો સમાવેશ કરી લીધો. બરાબર છે? વૃદ્ધ લોકો પણ એમાં આવી ગયા. તો આ પ્રકારના વાક્યોમાં કે જેમાં મેન શબ્દ દ્વારા સમગ્ર મનુષ્ય જાતિનો ઉલ્લેખ કર્યો હોય ત્યાં નો આર્ટિકલ આવશે, ત્યાં નો આર્ટિકલ આવશે. જબરદસ્ત કન્ફ્યુઝન પોઈન્ટ છે. વિદ્યાર્થીઓ નિયમો ગોખે છે. મનુષ્ય આખી સમગ્ર જાતિ માટેનો વાત કરીએ તો ધ આર્ટિકલ આવે, બધે એવું નથી. આ મુદ્દો ધ્યાનમાં લઈ લેજો મિત્રો. ઓકે, આગળ વધીશું મિત્રો. કન્ફ્યુઝન પોઈન્ટ 13, એવરી નો મિનિંગ શું થાય છે? એવરી શબ્દનો મિનિંગ થાય છે દરેક. દરેકની સંધિ છૂટી પાડો તો ખ્યાલ આવી જશે. દર વત્તા એક, એક એકને અલગથી કહો છો એટલે એવરી શબ્દ પછી એક વચન નાઉન આવે છે. દરેક સૈનિક, એન્ડ એવરી સેઇલર, સેઇલર એટલે નાવિક, દરેક નાવિક, એક વચન, એક વચન, એક વચન. ઓકે, એન્ડ દ્વારા એવરી શબ્દથી જોડાયેલા એક વચન નાઉન બે કે બેથી વધુ જોડાયેલા હોય ત્યારે એમના પછી ક્રિયાપદ એક વચન જ આવે છે. ધ્યાનમાં લઈ લઈશું આપણે, રાઈટ? તો અહીંયા મિત્રો બહુવચન ક્રિયાપદ તો નહીં જ આવે. કેમ? કારણ કે એવરી શબ્દ દ્વારા આપણે એક એકને અલગથી કહીએ છીએ. દરેક સૈનિક અને દરેક નાવિક એ વખતે તેની પોતાની જગ્યાએ હતો, એક વચન. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર થયું? અહીંયા એન્ડ દ્વારા બે નાઉન જોડાયેલા છે પણ એ બહુવચન નહીં ગણાય. આ એવરી શબ્દની વિશેષતા છે. તો બહુવચન શબ્દો ગયા, ઇઝ અને વોઝ એક વચન શબ્દો આવ્યા. એમાં અહીંયા પાછળ જુઓ, ધેન, ધેન નો મિનિંગ થાય છે ત્યારે. ક્લિયર? ત્યારે, અત્યારે નહીં, અ નીકળી ગયો, અત્યારેમાંથી અ નીકળી ગયો. તો દેખીતી વાત છે કે ભૂતકાળની વાત કરીએ છીએ તો અહીંયા જવાબ આવશે વોઝ. નિયમ ક્લિયર મિત્રો? નેક્સ્ટ કન્ફ્યુઝન પોઈન્ટ જોઈશું મિત્રો આપણે, 14. આ વાક્યમાં એ ઘણા બધા વિદ્યાર્થીને કન્ફ્યુઝન છે. ઓકે, ખાલી જગ્યા બર્ડ ઇન ધ હેન્ડ ઇઝ વર્થ ટુ ઇન ધ બશ. બશ નો મિનિંગ થાય છે જંગલની જાળી, જંગલની જાળી એટલે જંગલમાં જે વૃક્ષો છે બધા ડાળી દાખલા બરાબર ત્યાં. ઇન ધ બશ વર્થ ટુ એટલે બે બરાબર. હાથમાં રહેલું એક પક્ષી જંગલની ઝાડીઓમાં જ્યારે સ્વતંત્ર થઈ જાય ત્યારે બે પક્ષી બરાબર થઈ જાય છે. અહીંયા તમારે મિત્રો સ્પષ્ટતા કરવાની છે કે હાથમાં રહેલું એક પક્ષી અને એક અર્થ દર્શાવવા માટે એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ થાય છે મિત્રો. એટલા માટે અહીંયા અ આર્ટિકલ આવશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન શું છે એ જરા આપણે વિચારીએ. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન શું છે? સાહેબ, હાથમાં રહેલું હોય તો નિશ્ચિત જ હોય ને? અરે ભાઈ, આ એક કહેવત છે. દુનિયાના કોઈ પણ વ્યક્તિના હાથમાં રહેલું દુનિયાનું કોઈ પણ પક્ષી, બે પક્ષી બરાબર હોય છે જ્યારે જ્યાં જંગલમાં સ્વતંત્ર થઈ જાય ત્યારે. તો દુનિયામાં કોઈ પણ વ્યક્તિના હાથમાં રહેલું કોઈ પણ પક્ષી, કોઈ પણ પક્ષી એટલે મિત્રો અનિશ્ચિત થયું, નિશ્ચિત ના ગણાય. નિશ્ચિત કેવી રીતે? તો સમજો, ખાલી જગ્યા બર્ડ
ઓકે, ખાલી જગ્યા બર્ડ. વિચ વોઝ ઇન્જર્ડ, વિચ વોઝ ઇન્જર્ડ, વોઝ ટ્રીટેડ બાય અસ. રાઈટ, હવે અહીંયા બર્ડ જે શબ્દ છે એ બર્ડ શબ્દની નિશ્ચિતતા દર્શાવવા માટે પાછળ આખું વાક્ય ક્લોઝ આવેલું છે, એડજેક્ટિવ ક્લોઝ. વિચ વોઝ ઇન્જર્ડ, જે ઇન્જર્ડ થયેલું હતું, જેને જેને ઇન્જરી પહોંચી હતી, જેને વાગ્યું હતું, એ જ પક્ષી. ધ આર્ટિકલ, એમાં દુનિયાનું કોઈ પણ પક્ષીની વાત નથી કરતા, પણ અહીંયા હાથમાં રહેલું એક પક્ષી એ જંગલની ઝાડીઓમાં બે પક્ષી સમાન થઈ જતું હોય છે. આ કહેવત છે, એમાં હાથમાં રહેલું કોઈ પણ પક્ષી, કોઈ એક નિશ્ચિત, મારા હાથમાં જે પક્ષી છે એની જ વાત કરું છું એવું નથી. જો મારા હાથમાં પક્ષી છે એ જ પક્ષીની વાત કરતો હોઉં તો પછી ધ આર્ટિકલ આવે, એ જ પક્ષીની વાત કરું છું. આમાં ખ્યાલ આવી રહ્યો છે? ઓકે, અહીંયા ધ આર્ટિકલ આવશે. વોઝ ટ્રીટેડ બાય અઝ, એને અમારા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવી. ચાલો આગળ વધીશું મિત્રો. આપણે કન્ફ્યુઝન પોઈન્ટ 15, અહીંયા વચ્ચે જસ્ટ શબ્દ આવેલો છે. જસ્ટ શબ્દનો મીનિંગ થાય છે મિત્રો આ વાક્યમાં હમણાં જ. હવે હમણાં જ 11 વાગ્યા છે ઘડિયાળમાં. જ્યારે પણ જસ્ટ શબ્દની આગળ અને પાછળ ખાલી જગ્યા હોય તો એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. આ શોર્ટ ટ્રિક આપણે ઓલરેડી એપ્લિકેશનમાં, વેબ ડેમી એપ્લિકેશનમાં, ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં શીખી ચૂક્યા છીએ અને આ વાક્ય પણ શીખવાડ્યું છે મેં. હવે પૂર્ણ વર્તમાન કાળ એટલે તમને બધાને ખબર છે, પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના તમને બધાને ખબર છે. હેવ હેઝ પ્લસ વી થ્રી, યસ ઓર નો? ઈટ સાથે હેઝ આવે, ચારે ચાર ઓપ્શનમાં હેઝ છે ભાઈ, બરાબર? તો ચલો અહીંયા હેઝ મૂકી દઈએ છીએ. ઘડિયાળમાં 11 વાગે, મતલબ ઘડિયાળમાં ડંકો વાગે છે ને, 10 નો ડંકો વાગ્યો, 2 નો ડંકો વાગ્યો, 6 નો ડંકો વાગ્યો. ઘડિયાળમાં જે ડંકો વાગે છે એક એક કલાકે, એના માટે અંગ્રેજીમાં ક્રિયાપદ છે મિત્રો ટુ સ્ટ્રાઇક. સ્ટ્રાઇક, ઘડિયાળમાં સમય વાગવો. એ સ્ટ્રાઇકનું તમારે કયું રૂપ મૂકવાનું છે? વી થ્રી, ભૂતકૃદંત. તો સ્ટ્રાઇકનું ભૂતકૃદંત સ્ટ્રાઇક્ડ થાય? ના થાય ભાઈ. સ્ટ્રાઇકનું ભૂતકૃદંત સ્ટ્રાઇકન થાય છે? નથી થતું. જુઓ, સમજો વ્યવસ્થિત, આ ઇરેગ ટેન્સનો પણ પ્રશ્ન છે અને ઇરેગ્યુલર વર્બ્સ ચેપ્ટરનો પણ પ્રશ્ન છે. સ્ટ્રાઇકન આ સાચો શબ્દ છે, પણ સ્ટ્રાઇકનું ભૂતકૃદંત નથી. આ આ પાર્ટિસિપિયલ એડજેક્ટિવ છે. ઓકે, તો સ્ટ્રાઇકન એ ભૂતકૃદંત તરીકે તો નથી જ વપરાતું ટેન્સમાં, વી થ્રી તરીકે. તો સ્ટ્રાઇકનું વી ટુ મિત્રો સ્ટ્રક થાય છે અને વી થ્રી પણ મિત્રો સ્ટ્રક થાય છે. વી વન, વી ટુ, વી થ્રી. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઇટ હેઝ જસ્ટ સ્ટ્રક 11. તો આ પ્રકારના પ્રશ્નો પણ તમને પૂછી શકે છે, એટલા માટે ઇરેગ્યુલર વર્બ્સના વિડીયો પણ તમે જોઈ લેજો ખાસ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16 જોઈએ મિત્રો. હવે આ એક જીરંડ ચેપ્ટરનો ક્વેશ્ચન છે અને આ પ્રશ્નમાં હજુ ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે, તો ધ્યાનમાં લઈ લઈશું મિત્રો. આઈ હોપ યુ વિલ એક્સક્યુઝ ખાલી જગ્યા લિવિંગ અર્લી, ખાલી જગ્યા પછી મિત્રો આઈએનજી રૂપ હોય અને એની આગળ તમારે પ્રોનાઉન મૂકવાનું હોય, પ્રોનાઉન, તો મિત્રો ધ્યાનમાં લઈ લઈશું. અહીંયા તમે એક કર્મવાચક સર્વનામનો પ્રયોગ કરી શકો છો. કર્મવાચક સર્વનામ કયા કયા છે? મી, અઝ, યુ, હિમ, હર, ઈટ અને ધેમ. ઓકે, એક કર્મવાચક સર્વનામ મૂકી શકો છો. બીજું મિત્રો, સંબંધવાચક વિશેષણનો પ્રયોગ કરી શકો છો, અથવા તો એને ગુજરાતીમાં કહેવાય છે સાર્વનામિક વિશેષણ. એને ગુજરાતીમાં મિત્રો સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. ઓકે, અંગ્રેજીમાં એને પઝેસિવ એડજેક્ટિવ કહે છે. કયા કયા છે? તો માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર. ઓકે, આ બધા મિત્રો સાર્વનામિક વિશેષણો છે.
તો એમનો પણ પ્રયોગ કરી શકો છો. જો ખાલી જગ્યા પછી આઈએનજી રૂપ હોય તો એ જીરંડ તરીકે ગણાય છે અને નામ કૃદંત છે. લિવિંગ એટલે જવાની ક્રિયા, ઓફિસ છોડીને રજા લઈને જવાની ક્રિયા. તો રજા લઈને જવાની ક્રિયા કોની? તો મારી. સિમ્પલ વસ્તુ છે આ, જવાની ક્રિયા એ મારી ક્રિયા છે. એટલા માટે મિત્રો અહીંયા આપણે સાર્વનામિક વિશેષણ પોઝેસિવ એડજેક્ટિવનો પ્રયોગ કરીશું. પરંતુ આઈએનજી રૂપની આગળ આ કર્મવાચક સર્વનામનો પણ પ્રયોગ થઈ શકે છે, એટલે મી પણ આવી શકે છે. પણ આ પોઝેસિવ પ્રોનાઉન નહીં આવે, કારણ કે માઇન પછી ક્યારેય માલિકીવાળી બાબત દર્શાવતા નથી. આપણે માલિકીવાળી બાબત માઇનમાં જ આવી જાય છે. કર્તાવાચક સર્વનામ તો નહીં જ આવે, આ આવી શકે છે. કર્મવાચક સર્વનામ પણ આવી શકે છે, પરંતુ વધારે યોગ્ય આ ગણાય છે, વધારે ફોર્મલ આ ગણાય છે. આ મિત્રો વધારે ફોર્મલ ગણાતું નથી, બાકી આ પણ આવી શકે છે, નો ડાઉટ. આટલું તમને ખબર હોવી જોઈએ. જો તમને માય અને મી બેમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું કહે તો માયને પહેલી પ્રાયોરિટી આપવાની છે. પરંતુ જો તમને ઓપ્શન આપ્યા હોય, ઓપ્શન આ ડીમાં આપ્યું હોય બોથ બી એન્ડ સી, તો પછી તમારે ડી ઓપ્શન સિલેક્ટ કરવાનું રહે. બંને પણ આવી શકે છે. ક્લિયર મિત્રો? રાઈટ, આ પ્રકારનો પ્રશ્ન તમને આપી શકે છે, ધ્યાનમાં લઈ લેજો. રાઈટ, ચલો એના પછી 17માં નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 17માં નંબરના ક્વેશ્ચનમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલ એવા બે ચેપ્ટરના પ્રશ્નો સાથે લીધા છે. ઓકે, સૌથી પહેલા ધ્યાનમાં લઈ લો, ગુજરાતીમાં વર્તમાન કૃદંત જે છે એ વર્તમાન કૃદંતમાં ત પ્રત્યય આવે છે, યસ ઓર નો? ત પ્રત્યય આવે છે. અને અંગ્રેજીમાં વર્તમાન કૃદંતમાં આઈએનજી પ્રત્યય આવે છે. ચલો આટલું એક મસ્ત કોમ્બિનેશન આપણને મળી ગયું. રાઈટ, એ જ રીતે ગુજરાતીમાં ભૂત કૃદંત છે, ગુજરાતીમાં ભૂત કૃદંત છે, ગુજરાતીમાં ભૂત કૃદંતમાં લ પ્રત્યય આવે છે. અંગ્રેજીમાં ઈડી પ્રત્યય પણ આવે છે, અન પ્રત્યય પણ આવે છે, ન પ્રત્યય પણ આવે છે, મોટે ભાગે આટલા આવે છે. ઓકે, ભૂત કૃદંત તો તમને અંગ્રેજીમાં ખબર જ છે. રાઈટ, હવે જુઓ, અ ખાલી જગ્યા સ્ટોન, સ્ટોન એટલે પથ્થર. રોલ ક્રિયાપદનો મિનિંગ થાય છે ગગડવું. રોલનો મિનિંગ શું થાય છે? ગગડવું. ગેધર્સ એટલે એકઠું કરે છે. નો મોસ એટલે શેવાળ નહીં, નો મોસ એટલે શેવાળ નહીં. તો ખાલી જગ્યા પથ્થર, કેવો પથ્થર? તો ગગડવું ક્રિયાપદ છે. તો ગગડવું પથ્થર નહીં, ગગડેલો પથ્થર નહીં, ગગડતો પથ્થર, ગગડતો પથ્થર, યસ ઓર નો? અહીંયા તમે જસ્ટ આટલો મિનિંગ સમજશો તો આઈડિયા આવી જશે. ગગડતો પથ્થર, ગગડતો પથ્થરમાં તોતી તૂતા એટલે કે ત પ્રત્યય આવી ગયો. વર્તમાન કૃદંતમાં ત પ્રત્યય, ગુજરાતીમાં, અંગ્રેજીમાં આઈએનજી પ્રત્યય, તો આઈએનજી પ્રત્યય મળી ગયો આપણને. ઓપ્શન બી, અ રોલિંગ સ્ટોન ગેધર્સ નો મસ. પરંતુ નીચેનું વાક્ય જુઓ, અ ખાલી જગ્યા ઓપોર્ચ્યુનિટી એટલે તક, ખાલી જગ્યા તક, એક ખાલી જગ્યા તક, નેવર રિટર્ન્સ ક્યારે પાછી આવતી નથી. ટુ લૂઝ એટલે ગુમાવવું, લોસ્ટ એટલે ગુમાવેલી, લૂઝિંગ એટલે ગુમાવતી, લૂઝ એટલે ગુમાવવું. હવે મિત્રો ખાલી જગ્યા ઓપોર્ચ્યુનિટી, તો અહીંયા શું મિનિંગ થશે? ગુમાવેલી તક, લ પ્રત્યય, લ પ્રત્યય, ભૂત કૃદંત. ગુમાવેલી મિનિંગ આવે છે કે નથી આવતો? એક ગુમાવેલી તક ક્યારે પાછી આવતી નથી. ગુમાવવું તક નહીં, ગુમાવતી તક નહીં, ગુમાવેલી, લ પ્રત્યય. ક્લિયર થયું કે નહીં? રાઈટ, તો અહીંયા ઈડી પ્રત્યય, ઘણીવાર ટી પ્રત્યય પણ આવે છે. તો લૂઝ ક્રિયાપદનું ભૂત કૃદંત શું થાય છે? લોસ્ટ. તો અ લોસ્ટ ઓપોર્ચ્યુનિટી નેવર રિટર્ન્સ. તો આ લોસ્ટ એ ભૂત કૃદંત છે અંગ્રેજીમાં મિત્રો. ટુ લૂઝ, લોસ્ટ, લોસ્ટ. ક્લિયર મિત્રો બધાને? રાઈટ, તો આ વર્તમાન કૃદંત અને ભૂત કૃદંતમાં આટલો તફાવત છે, જે અંગ્રેજીમાં વર્તમાન કૃદંત ત પ્રત્યય, ભૂત કૃદંત લ પ્રત્યય, ગુજરાતીમાં કૃદંત આવડતા હોય તો અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલ આવડે, આવડે ને આવડે જ. ઓકે, ચાલો આગળ વધીશું મિત્રો આપણે.
कन्फ्यूजन पॉइंट 18 द वेधर खाली जगह फाइन वी वेंट टू ध सी આ વાક્ય સાદા ભૂતકાળનું છે મિત્રો, પણ આગળ કોઈ ટેન્સનું વાક્ય નથી. એનું કારણ એ છે કારણ કે આગળ કન્જંક્શન નથી. ઓકે, હવે એ સમજો મિત્રો, એઝ ધ વેધર વોઝ ફાઇન વી વેન્ટ ટુ ધ સી. ઓકે, તો ધ વેધર વોઝ ફાઇન, અહીંયા એઝ કન્જંક્શન છે, જેમ કે, કારણ કે, હવામાન સરસ હતું, અમે દરિયા કિનારે ગયા. તો હવામાન સરસ હતું, આવું અહીંયા ભાષાંતર થાય છે કારણ કે અહીંયા કન્જંક્શન છે, જેમ કે અથવા કારણ કે હવામાન સરસ હતું, અમે દરિયા કિનારે ગયા. પરંતુ અહીંયા તો મિત્રો તમે જેમ કે કારણ કે એ અર્થ માટે કોઈ કન્જંક્શન મૂક્યું નથી, તો અહીંયા ભાષાંતર અહીંથી જ શરૂ થશે. હવામાન સારું હોવાથી વોઝ નો મિનિંગ શું થાય છે? હતું. ઇઝ નો મિનિંગ શું થાય છે? બંને ઓપ્શન ના. હોવાથી અર્થ માટે તમારે પછી વર્તમાન કૃદંતનો પ્રયોગ કરવો પડે. ધ વેધર બીંગ ફાઇન વી વેન્ટ ટુ ધ સી. જો તમારે આ કન્જંક્શનને કાઢીને આ વાક્યને ટૂંકમાં લખવું હોય તો વોઝને તમારે આઈએનજી રૂપમાં મૂકવું પડે. તો વોઝનું મૂળ રૂપ શું થાય? બી. તો બીને આઈએનજી લગાડવું પડે. ક્લિયર? હવામાન સારું હોવાથી અમે દરિયા કિનારે ગયા, અને અહીંયા કારણ કે હવામાન સારું હતું અમે દરિયા કિનારે ગયા. સમજ્યા કે નહીં મિત્રો? અહીંયા હતું અર્થ આવે છે, તો આ વોઝ અહીંયા આવશે જો આગળ એસ કન્જંક્શન હશે. તો આગળ એસ કન્જંક્શન નહીં હોય તો વોઝ નહીં આવે. ક્લિયર થયું બધાને? એ જ રીતે આ એક વાક્ય જુઓ મિત્રો, ખાલી જગ્યા ધ નોઈઝ ધ બોય વોક અપ. આ વાક્ય મિત્રો સાદા ભૂતકાળનું છે. જુઓ, વોક અપ, એ છોકરો જાગી ગયો. અવાજ સાંભળતા જ એ છોકરો જાગી ગયો. તા પ્રત્યય એટલે ત પ્રત્યય. ત પ્રત્યય એટલે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એટલે અંગ્રેજીમાં આઈએનજી રૂપ. તો હિયરિંગ ધ નોઈઝ ધ બોય વોક અપ. જો આ પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછે છે. ભાષાંતર કરીને કરશો તો મિત્રો આ બધા પ્રશ્નોમાં તમને કન્ફ્યુઝન રહેશે નહીં. મિત્રો, આઈ હોપ કે તમને આ એક કન્ફ્યુઝન પોઈન્ટ પણ તમને ક્લિયર થયો હશે. બીજું મિત્રો, આ એક પરફેક્ટ પાર્ટિસિપલનો એક મુદ્દો છે. ખાલી જગ્યા વી કન્ટિન્યુડ અવર જર્ની, એમાં આ વાક્ય સાદા ભૂતકાળનું છે. અમે અમારી જર્ની શરૂ રાખી. આગળ ખાલી જગ્યામાં તમારે પૂર્ણ ક્રિયા બતાવવાની છે. આરામ કરી લઈને અમે અમારી જર્ની શરૂ કરી દીધી. આરામ કર્યો હતો, આવું તમારે બોલવું હોય તો આગળ કરતા મૂકવો પડે. ઓકે, ક્લિયર થઈ રહ્યું છે? આફ્ટર, અહીંયા વાક્ય લખું છું, ધ્યાનમાં લઈ લેજો. આફ્ટર વી હેડ રેસ્ટેડ વી કન્ટિન્યુડ અવર જર્ની. આ હેડ રેસ્ટેડ અહીંયા કેમ ના આવે એનું કારણ સમજો. અહીંયા આવશે એનું કારણ છે આગળ કરતા છે, અને આફ્ટર કન્જંક્શન પણ છે. આફ્ટર નો મિનિંગ થઈ જશે તે પછી. અમે આરામ કરી લીધો હતો તે પછી અમે અમારી જર્ની શરૂ કરી. હવે એ તે પછી પણ નથી, આગળ કરતા પણ નથી. ક્લિયર થઈ રહ્યું છે? તો આરામ કરી લઈને અહીંયા ખાલી જગ્યામાં શું અર્થ નીકળશે? આરામ કરી લઈને અમે અમારી જર્ની શરૂ કરી. તો આરામ કરી લઈને પાછળ સાદા ભૂતકાળનું વાક્ય હોય, અને આગળ તમારે પૂર્ણ ક્રિયા દર્શાવવાની હોય. તમે ભૂતકાળમાં જે ક્રિયા કરી એના પહેલાં થઈ ચૂકેલી ક્રિયા દર્શાવી હોય, પણ આગળ કન્જંક્શન ન હોય, તો મિત્રો તમારે પરફેક્ટ પાર્ટિસિપલનો પ્રયોગ કરવો પડે. હેવિંગ રેસ્ટેડ, આરામ કરી લઈને અમે અમારી જર્ની શરૂ કરી. આ પ્રશ્ન અગાઉ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે. આવા પ્રશ્નો પૂછાય છે. તો આવા પ્રશ્નો સમજો હોય તમારે તો એક પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ, પરફેક્ટ પાર્ટિસિપલ, જીરંડ, ઇન્ફિનિટિવ, નોન ફાઇનાઇટ્સ, આટલા ફોલ્ડરના વિડીયો છે એપ્લિકેશનમાં.
એ જોઈ લેજો તો આ બધા પ્રશ્નોમાં તમારા માર્ક્સ જશે નહીં મિત્રો. એ જ રીતે આ વાક્ય જોવા મિત્રો, જો કોમા છે, ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ, આ વાક્ય સાદા ભૂતકાળનું, શિક્ષકે ક્લાસ છોડ્યો. હવે અહીંયા ખાલી જગ્યાની આગળ કન્જંક્શન નથી, પીરિયડ પૂરો થઈ ગયો હતો તે પછી માટે અહીંયા આફ્ટર કન્જંક્શન નથી આપ્યું. તો પીરિયડ પૂરો થઈ ગયેલ હોવાથી, પીરિયડ પૂરો થઈ ગયેલ હોવાથી, પીરિયડ પૂરો થઈ ગયો હતો, આવું પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના અહીંયા ન લખાય. તો અહીંયા મિત્રો આપણે હેવિંગ પ્લસ વી થ્રી વાળી પરફેક્ટ પાર્ટિસિપલની વાક્ય રચનાનો પ્રયોગ કરીશું. ધ પીરિયડ હેવિંગ બીન ઓવર ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ, પીરિયડ પૂરો થઈ ગયેલ હોવાથી શિક્ષકે ક્લાસ છોડ્યો. ચાલો ક્લિયર મિત્રો, નેક્સ્ટ કન્ફ્યુઝન પોઈન્ટ જોઈશું મિત્રો આપણે 20 નંબરનો. હવે આ કન્ફ્યુઝન પોઈન્ટ જે છે એ ટેન્સના રિલેટેડ તો છે જ, બટ ઇરેગ્યુલર વર્બ્સ રિલેટેડ પણ આ કન્ફ્યુઝન પોઈન્ટ છે મિત્રો. હવે અહીંયા જોવા જઈએ તો પાછળ યેટ શબ્દ આપેલો છે અને ખાલી જગ્યાની આગળ હેઝ આપેલું છે, એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. પૂર્ણ વર્તમાન કાળનું છે આ એ વાત નક્કી થઈ ગઈ. પૂર્ણ વર્તમાન કાળમાંની વાક્ય રચના શું છે મિત્રો? હેવ હેઝ પ્લસ વી થ્રી, આ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે. હેવ હેઝ પ્લસ વી થ્રી ભૂત કૃદંત. તો એક વાત સિમ્પલ છે, તમારે અહીંયા ખાલી જગ્યામાં ભૂત કૃદંત મૂકવાનું છે, વી થ્રી મૂકવાનું છે. તો આમાંથી કયું ભૂત કૃદંત છે કન્ફ્યુઝન? તો તમને એ ખબર હોવી જોઈએ મિત્રો, ટુ શું ક્રિયાપદ છે. શુંનો એક અર્થ થાય છે બૂટ પહેરવા અને બીજો એક મિનિંગ થાય છે ઘોડાની નાળ લગાડવી. ઘોડાની નાળ લગાડવી, અને આ શું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મિત્રો શૂળ, અને ભૂત કૃદંત પણ મિત્રો શૂળ થાય છે, અને એનું ભૂતકાળ ને ભૂત કૃદંત બીજા પણ છે. વી ટુ, વી થ્રી, વી વન, ઓકે. એટલે કે શું ક્રિયાપદનું ભૂતકાળ બે છે, શૂળ શૂળ, એમાં અહીંયા શું રાખીને પાછળ ડી લગાડવાનું, ઈને કાઢીને ડી લગાડવાનું, આ રીતે. એ રીતે ભૂત કૃદંત પણ બે છે, જોઈ લો. આ બે માંથી ગમે તે એક અહીંયા મૂકવાનું થાય, શોડ નહીં, શોડ, શોડ ખોટો સ્પેલિંગ, પાછળ ઈ નથી આવતો, જોઈ લો અહીંયા, ઓકે. આમાં ડબલ ડી નહીં આવે ક્યારે, રાઈટ? તો જવાબ શું આવશે મિત્રો? શોડ, હેઝ શોડ. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે, ધ્યાનમાં લઈ લેજો. શું કહીએ છે? ગો, જાઓ. આસ્ક ધ ફેરિયર, ફેરિયર જે ઘોડાને તૈયાર કરનાર વ્યક્તિ હોય એને ફેરિયર કહેવાય. ફેરિયરને પૂછો વેધર હી હેઝ શોડ ધ હોર્સિસ યેટ, હજુ સુધીમાં તેણે ઘોડાઓને નાળને બધું લગાડી દીધું છે. ઘોડાઓને નાળ પ્લસ એના ઉપર જે પેલું લગાડવાનું હોય છે બેસવા માટેનું, રાઈટ, એ લગાડી દીધું છે. ક્લિયર? તો આ એક બહુ મહત્વનો મુદ્દો હતો, આઈ હોપ કે તમને આમાં ક્લેરિટી થઈ હશે મિત્રો. આ એક કન્જંક્શન ચેપ્ટરનો પ્રશ્ન છે મિત્રો, અને આવા પ્રશ્નોમાં આપણને નાનકડા વાક્યો હોય તેમ છતાં આપણને કન્ફ્યુઝન થાય. યુ મસ્ટ વર્ક, ખાલી જગ્યા સ્ટાવ, આ બેનો મિનિંગ ખબર હશે તો તમને આઈડિયા આવી જશે. વર્ક એટલે કામ કરવું, સ્ટાવનો મિનિંગ થાય છે ભૂખે મરવું. હવે અહીંયા તમે એન્ડ કન્જંક્શન મૂકી શકો અહીંયા, ન મૂકી શકો. શા માટે? એન્ડ એટલે અને, આમાં એવું કહેશો યુ મસ્ટ વર્ક એન્ડ સ્ટાવ, તમારે કામ કરવું જોઈએ અને ભૂખે મરવું જોઈએ. અરે ભાઈ, જે કામ કરે એ ભૂખે ના મરે, અને જે ભૂખે મરતું હોય કામ ના કરતું હોય. આમ જનરલી, જનરલ સેન્સમાં વાત કરીએ તો હા કે ના. સ્ટીલ, સ્ટીલનો મિનિંગ થાય છે મિત્રો હજુ પણ, અને સ્ટીલનો બીજો એક મિનિંગ થાય છે છતાં પણ. તમારે કામ કરવું જ જોઈએ છતાં પણ ભૂખે મરવું જોઈએ, ના ભાઈ. બટ એટલે પરંતુ, તમારે કામ કરવું જ જોઈએ પરંતુ ભૂખે મરવું જોઈએ તમારે નહીં. તમારે કાં તો કામ કરવું જ જોઈએ કાં તો ભૂખે મરવું જોઈએ. કાં તો કામ કરો
તો ભૂખે નહીં મરો, ભૂખે મરો, કામ નહીં કરો તો ભૂખે મરશો, બેમાંથી કોઈ એક ઓપ્શન વિકલ્પ અહીંયા દર્શાવેલ હોવાથી અહીંયા આવશે મિત્રો ઓર. યુ મસ્ટ વર્ક ઓર સ્ટાર્વ. ક્લિયર? આવું એક નાનકડું વાક્ય બીજું પણ જુઓ, પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે. સ્પીડ થ્રિલ્સ, ખાલી જગ્યા કિલ્સ. અહીંયા વિરોધાભાસ છે. થ્રિલ્સ નો મીનિંગ થાય છે રોમાંચ અનુભવ કરાવવો, મજા કરાવવી, ઇન શોર્ટ દેશી ભાષામાં કહીએ તો મજા કરાવવી. ઝડપ મજા કરાવે છે, ઝડપની મજા, મોતની સજા. પરંતુ મારી પણ નાખે છે, પણ, પરંતુ તો બટ અહીંયા વિરોધાભાસ છે આ બંનેઓમાં. પણ અહીંયા તો બંનેઓમાં વિકલ્પ દર્શાવે, બેમાંથી કોઈ એક થશે. અથવા કાં તો કામ કરો અથવા તો ભૂખે મરો. બરાબર છે? આઈ હોપ કે તમને એ કન્ફ્યુઝન પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. આ એક સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના રિલેટેડ પ્રશ્ન છે, સાથે સાથે જીરંડ ચેપ્ટરનો પણ આ પ્રશ્ન છે. હવે અહીંયા સિમ્પલ વસ્તુ છે કે કાર્ડ્સ બહુવચન જોઈને દેખીતી વાત છે કે આપણને બહુવચન ક્રિયાપદ આર મૂકવાની ઈચ્છા થાય, પરંતુ દુઃખની બાબત એ છે કે આપણે અહીંયા આર મૂકી શકતા નથી. મૂકીશું તો ખોટું પડશે. ઓકે, બીજું મિત્રો, નોટ, નોટ પછી અલાઉડ અહીંયા વી થ્રી છે, ભૂતકૃદન છે, તો વિલ ન આવી શકે. સિમ્પલ વસ્તુ છે. વિલ મોડલ વર્બ પછી તરત આવતું ક્રિયાપદ હંમેશા વી વન માં આવે છે, જ્યારે અલાઉડ આ તો વી થ્રી છે. ઓકે, રહ્યા બે ઓપ્શન ઇઝ અને હેઝ. હવે અહીંયા જુઓ મિત્રો, પ્લેઇંગ કાર્ડ્સ, ખાલી જગ્યા નોટ અલાઉડ હિયર. ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં આ જવાબ ટીક કરી દે એમાં કોઈ નવાઈ નથી. કેમ? અલાઉડ ભૂતકૃદન છે, તો ભૂતકૃદનની આગળ હેવ હેઝમાંથી, હેઝ કે હેવ બેમાંથી ગમે તે કે આવે, પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, પરંતુ એક વાત ધ્યાનમાં લઈ લો, આ વાક્ય મિત્રો પેસિવ વોઇસનું છે. પહેલી વાત, પ્લેઇંગ કાર્ડ્સ એટલે પત્તા રમવા, તો પત્તા રમવાની ક્રિયા અહીંયા અલાઉડ નથી. એટલે પત્તા રમવાની ક્રિયાએ અલાઉ એટલે પરવાનગી આપે, તો પત્તા રમવાની ક્રિયાએ પરવાનગી આપી નથી એવું નથી કહેતા. પત્તા રમવાની ક્રિયા પોતે પરવાનગી આપવાની ક્રિયા નથી કરતી એવું નથી કહેતા. ક્લિયર થયું કે નહીં? એટલે અહીંયા પૂર્ણ વર્તમાનકાળ નહીં આવે, જવાબ આવશે ઇઝ. પેસિવ વોઇસના વાક્યમાં મિત્રો એમિઝાર પછી ભૂતકૃદંત આવે છે, સાદા વર્તમાનકાળનો પેસિવ વોઇસ કરતી વખત. ઓકે, એટલે હેઝ ન આવે. આર કેમ ન આવે? તો કાર્ડ્સ આર નોટ અલાઉડ હિયર એવું નથી કહેતા, પત્તા અહીંયા અલાઉડ નથી એમ નહીં. પત્તા રમવાની ક્રિયા અલાઉડ નથી, તો અહીંયા પ્લેઇંગને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ મૂકવું પડશે. પ્લેઇંગ અહીંયા મુખ્ય કરતા છે, અને આઈએનજી રૂપ જે છે જીરણ એ એક વચન ગણાય છે. ઓકે, ચલો ક્લિયર થયું, આગળ વધીશું મિત્રો. આપણે 23 નંબરનો કન્ફ્યુઝન પોઈન્ટ, હવે આ કન્ફ્યુઝન પોઈન્ટ પણ મેં તમને આગળ સમજાવી દીધું છે, અને ફરી એકવાર રિપીટ કરીએ છીએ. જો વી વેન્ટ આઉટ ફોર અ વોક, આ વાક્ય સાદા ભૂતકાળનું છે કે અમે ચાલવા માટે બહાર ગયા. વી વેન્ટ આઉટ ફોર અ વોક, અમે ચાલવા માટે બહાર ગયા. ચાલવા માટે બહાર ગયા એના પહેલાં બ્રેકફાસ્ટ પૂરો થઈ ચૂક્યો હતો, પણ અહીંયા મિત્રો આપણે કોઈ કન્જંક્શન નથી મૂકતા. બ્રેકફાસ્ટ પૂરો થઈ ગયો હતો તે પછી, તો તે પછી માટે અહીંયા આફ્ટર છે નથી, તો બ્રેકફાસ્ટ પૂરો થઈ ગયેલ હોવાથી. ઓકે, બ્રેકફાસ્ટ પૂરો થઈ ગયેલ હોવાથી, તો બ્રેકફાસ્ટ હેવિંગ બીન ઓવર, અહીંયા આપણે પરફેક્ટ પાર્ટિસિપલનો પ્રયોગ કરીશું. હેવિંગ બીન ઓવર, હેડ બીન ન આવે અહીંયા. હેડ બીન ક્યારે આવે? તો અહીંયા હું લખું છું, ધ્યાનમાં લઈ લેજો, આફ્ટર બ્રેકફાસ્ટ હેડ બીન ઓવર, હેડ બીન ઓવર, વી વેન્ટ આઉટ ફોર અ વોક. ઓકે, તો આફ્ટર કન્જંક્શન પછી અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળનો પ્રયોગ કરીશું, અને અહીંયા સાદા ભૂતકાળનો પ્રયોગ કરીશું. જે લોકોએ 10 શીખ્યા છે એ લોકોને આઈડિયા આવી ગયો છે. નાસ્તો પૂરો થઈ ગયો હતો તે પછી, હેડ બીનનો મિનિંગ થાય છે પૂરો
પૂરો થઈ ગયો હતો, પૂરો થઈ ગયો હતો. પૂરો માટે ઓવર શબ્દ છે ધ્યાનમાં લેવાનો. અને અહીંયા હેવિંગ બીન નો મિનિંગ થાય છે પૂરો થઈ ગયેલ. ઓકે, પૂરો થઈ ગયેલ હોવાથી ડિફરન્સ છે. પૂરો થઈ ગયો હતો આવું બોલવું હોય તો આગળ આફ્ટર કન્જંક્શન મૂકવો પડે. પૂરો થઈ ગયેલ હો, પૂરો થઈ ગયો હતો નાસ્તો, એ પછી અહીંયા મૂક્યું છે. આફ્ટર બ્રેકફાસ્ટ હેડ બીન ઓવર, અહીંયા કન્જંક્શન નથી એટલે અહીંયા તમારે પરફેક્ટ પાર્ટિસિપલનો પ્રયોગ કરવો પડે. આગળ કન્જંક્શન ના હોય તો પાછળ સાદા ભૂતકાળનું વાક્ય અને સાદા ભૂતકાળની આગળ પૂર્ણ ક્રિયા, એના પહેલા થયેલી ક્રિયા દર્શાવવા માટે પરફેક્ટ પાર્ટિસિપલનો પ્રયોગ કરીએ છીએ. પરફેક્ટ પાર્ટિસિપલ એટલે હેવિંગ પ્લસ વી થ્રી. પરફેક્ટ પાર્ટિસિપલ એટલે મિત્રો હેવિંગ પ્લસ વી થ્રી. ક્લિયર? આઈડિયા આવે મિત્રો બધાને? નેક્સ્ટ જોઈશું. આવા બધા બેઠા પ્રશ્નો પૂછાય છે મિત્રો, આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તો તમારે આ પ્રકારની તૈયારી કરવી જોઈએ. રાઈટ? જો આ એક અપવાદ અત્યાર સુધી નથી પૂછાયો, બટ મને લાગે છે કે આવનારા સમયમાં પૂછાઈ શકે છે. રાઈટ? વોટ યુ ડોન્ટ નો રામા, શું તમે રામને નથી જાણતા, આ પ્રકારનું એક વાક્ય બોલાવ્યું છે. હવે આ વોટ છે શું? વોટ છે શું? એડજેક્ટિવ છે કે પ્રોનાઉન છે? તો વોટ પ્રોનાઉન છે મિત્રો. વોટ પછી તરત નાઉન અહીંયા આવેલું નથી, તો વોટ પ્રોનાઉન છે. ઓકે, એટલે એડજેક્ટિવ નહીં આવે. હવે મિત્રો એ વોટ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે પ્રશ્નવાચક સર્વનામ, અને એક્સક્લેમેટરી પ્રોનાઉન એટલે આશ્ચર્યવાચક સર્વનામ. બેમાંથી કયું છે? સિમ્પલ ટ્રીક. વોટ પછી ઉદ્ગાર ચિહ્ન છે. વોટ યુ ડોન્ટ નો રામા, શું શું કહે છે ભાઈ તું, તું રામને નથી જાણતો. બરાબર છે? ક્લિયર? એટલે કે આ વાક્યમાં વોટ દ્વારા આશ્ચર્ય રજૂ કર્યું છે, તો પછી આ એક્સક્લેમેટરી પ્રોનાઉન ગણાય, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન ન ગણાય. બરાબર છે? રાઈટ? વોટ પછી ટૂંકમાં અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. બીજું, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ હિયર, તમે અહીંયા શું કરી રહ્યા છો, તો અહીંયા વોટ દ્વારા પ્રશ્ન પૂછ્યો છે. તમે અહીંયા શું કરી રહ્યા છો, તો અહીંયા વોટ મિત્રો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન ગણાય. ઓકે, તો વોટ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે પણ આવે છે, વોટ એક્સક્લેમેટરી પ્રોનાઉન તરીકે પણ આવે છે. વોટ દ્વારા પ્રશ્ન પૂછ્યો હોય કે શું કરી રહ્યા છો, તમે શું ખાધું, તમે શું કરશો આવતીકાલે, વગેરે વગેરે, તો ત્યાં મિત્રો આપણે વોટને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન ગણીશું. વોટ પછી ઉદ્ગાર ચિહ્ન હોય તો એને એક્સક્લેમેટરી પ્રોનાઉન ગણીશું, એને એડજેક્ટિવ નહીં ગણીએ, એ ધ્યાનમાં લઈ લઈશું. આ પ્રકારનો પણ પ્રશ્ન તમને નાનકડો આપી શકે છે કન્ફ્યુઝન પેદા કરવા માટે. એક આ પ્રશ્ન છે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પૂછાયેલો. હવે આ પ્રશ્નમાં એ લોકો આન્સર કી ચેન્જ કરી નથી, બટ ધ આન્સર કી મસ્ટ બી ચેન્જ્ડ, આન્સર કી બદલાવી જ જોઈએ. મિત્રો આ વાક્યમાં ખાલી જગ્યા આઈ ઓપન ધ વિન્ડો, કર્તાના સ્થાને આઈ અથવા વી હોય, અને વાક્ય પ્રશ્નાર્થ હોય તો આઈ અને વી સાથે શેલ અથવા શુડ આવી શકે છે, કેન અને મે પણ આવી શકે, પરંતુ આ વાક્યમાં તમે પરવાનગી નથી માગતા. બરાબર છે? પરવાનગી માગતા હો તો તમે મે નો પ્રયોગ કરી શકો છો. મે આઈ ઓપન ધ વિન્ડો અથવા કેન આઈ ઓપન ધ વિન્ડો, પરવાનગી માંગવા માટે મે અને કેન બંનેનો પ્રયોગ થાય છે. શું હું બારી ખોલી શકું છું? પણ આવા પ્રકારની પરવાનગી આપણે ન માગીએ મિત્રો. અને એ ઓપ્શનમાં પણ મિત્રો જુઓ, મે અને કેન છે નહીં. બીજું, કર્તાના સ્થાને આઈ અથવા વી હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં ક્યારે વિલ અને વુડનો પ્રયોગ થતો નથી. આ બે ઓપ્શન, શેલ અને શુડ, પરીક્ષામાં જવાબ આપ્યો છે શુડ, પણ ખોટો છે. જવાબ આવશે મિત્રો શેલ. એનું કારણ સમજી લો મિત્રો. શેલ આઈ ઓપન ધ વિન્ડો, શું હું બારી ખોલું? આવું તમે સામેવાળી વ્યક્તિને પ્રશ્ન પૂછો છો, પણ પ્રશ્નમાં કર્તાના સ્થાને પોતાની જાતને રાખો છો કે હું બારી ખોલું. ક્લિયર થઈ રહ્યું છે? શું હું બારી ખોલું, એટલે કે બારી કોને ખોલવાની છે? મારે ખોલવાની છે, પણ તમારી ઈચ્છા છે કે હું બારી ખોલું?
તમને વાંધો તો નહીં પડે ને. આ પ્રકારનો પ્રશ્ન સામેવાળી વ્યક્તિની ઈચ્છા જાણવા માટે આપણે ભવિષ્ય સૂચક વાળો પ્રશ્ન પૂછીએ, આઈ અને વીસ કરતા હોય ત્યારે શેલનો પ્રયોગ કરીએ છીએ. શુડનો પ્રયોગ કરશો તો જોઈએ મિનિંગ થઈ જશે. શું મારે બારી ખોલવી જોઈએ? આવો પ્રશ્ન આપણે ક્યારે ના પૂછ્યો? બારી ખોલું આવો જ પ્રશ્ન પૂછીશું ને. હે, કોઈની પાસેથી તમે સલાહ માંગશો તો 100% શુડનો પ્રયોગ કરશો. શુડ આઈ ચૂઝ સાયન્સ સ્ટ્રીમ? શું મારે સાયન્સ પસંદ કરવું જોઈએ? 10મું ધોરણ પાસ કર્યા પછી કોઈ જાણકાર વ્યક્તિને આપણે પૂછીએ તો એની પાસેથી સલાહ માંગીએ છીએ કે શુડ આઈ ચૂઝ સાયન્સ સ્ટ્રીમ? શું મારે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરવું જોઈએ? પણ કોઈ તમારા ઘરે મહેમાન આવી ગયું, માની લો ખાલી જગ્યા આઈ બ્રિંગ સમ વોટર, ખાલી જગ્યા આઈ બ્રિંગ સમ વોટર, કોઈ તમારા ઘરે મહેમાન આવી ગયું અને તમે એને એવું પૂછશો શું મારે થોડુંક પાણી લાવવું જોઈએ? આવો પ્રશ્ન પૂછશો? નહીં, શુડ નહીં, શેલનો પ્રયોગ કરશો. શેલ આઈ બ્રિંગ સમ વોટર? થોડુંક પાણી લાવવું. તો તમે સામેવાળા મહેમાન જે છે એમની ઈચ્છા જાણવા માટે પ્રશ્ન પૂછો છો કે ઈચ્છા છે પાણી પીવાની? ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક વોટર? એવું ડુ યુ વોન્ટ નો ડુ યુ વોન્ટ આવો પ્રશ્ન ના પૂછાય. શેલ આઈ બ્રિંગ સમ વોટર? થોડુંક પાણી લાવવું. એમાં તમે ઇનડાયરેક્ટલી તો એની ઈચ્છા જાણો છો કે પાણી પીવું છે કે નહીં. ક્લિયર? તો સામેવાળી વ્યક્તિની ઈચ્છા, એની ચોઈસ પૂછવા માટે આઈ અને વીના વી કરતાના સામે હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની સાથે મિત્રો આપણે શેલનો પ્રયોગ કરીશું, વિલ કે વુડનો પ્રયોગ કરીશું નહીં. ક્લિયર થયું મિત્રો બધાને? 25 કન્ફ્યુઝન પોઈન્ટ્સ અહીંયા ક્લિયર કર્યા. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. આ વિડીયોની PDF લેવા માટે વેબ ડેમી ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જાઓ, એમાં તમને આ વિડીયોની PDF મળી જશે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.